కస్తూరీ తిలకం నిలాట పట్టలే వ్రజస్థలే కౌస్తవం నాసాగ్రైవర మౌక్తికం కరతలే వేణూకరే కంకణం సర్వాంగే హరిచందనం సులలితం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి आदौ प्रेमवती व्रसांग जननम सन्नैकतीर्थाटनम दुष्कर्म उपसमंजसाधुशरणम सद्धर्म संस्थापनम हिंसावर्जित भूरी यज्ञ करणहं मूर्ति प्रतिष्ठापनम मार्यस्थापनम अक्षराख गमनम सत्संगि सह जीवनम अने वालजी भाई मावजी भवानी ने विनंती करीस अमारा गवैया स्वामी सिजीनंदन स्वामी ने हार पहेरावशे न वासुदेवात् परमस्ति पावनम् न वासुदेवात् परमस्ति मंगलम् न वासुदेवात् परमस्ति दैवतम् न वासुदेवात् परमस्ति वांछितम् न वासुदेवात् परमस्ति वांछितम् सर्वे भक्तजनों ने जय स्वामी नारायण सरस प्रश्न छे थोड़ुक कर्म करिए अने बहु मोटू फल मळे एवं कोई कर्म हो तो बताओ उग्रस्रवा ने सौनकादिक 88,000 महर्षियों पूछे छे उग्रस्रवा कहे सौतिर्वाच महर्षवीर सावरणी रेव मे वहि शौनक विनीतः स्कंदम प्राक्सीत पुनः शंकर नंदन उग्रस्रवा कहे छे हे ऋषियों बहु सारो प्रश्न छे हवे शास्त्रना शब्दो आवे छे अटली वखत उग्रस्रवा ने 88,000 ऋषियो हता लोकमां केम कोई वात थती होय तो घणा कहता होय ने आवी ने आवी वात फलाणा भाईए पण करी हती તમે જે પૂછો છો ને એ જ વાત ફલાણા ભાઈ તે દિવસે મને પૂછી હતી એવો જ એક સરસ મજાનો પ્રસંગ લઈને અહીં આવે છે સૌ તે કહે છે કે હે ઋષિયો આવો જ પ્રસંગ પૂર્વે આ જ પ્રકારનો પ્રશ્ન શંકર નંદન કાર્તિક સ્વામીને સાવરણી ઋષિએ કરેલો સમગ્ર ભારત વર્ષમાં 6 મહાન શ્રોતાઓ થયા તે પૈકીના એક શ્રાવરણી છે
ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામીને આ સાવરણી પૂછે છે. શ્રુતા નાના વિદા ધર્મઃ સાંખ્ય જ્ઞાનમ ચ નૈકધા યોગાદિ નિત્યદુક્તાનિ સાધનાનિ મયા ગુહ. હે ગુહ, ગુહ એટલે કાર્તિક સ્વામી. આ બધા વિશેષણો છે, સમજે ને? તમારું એક જ વિશેષણ હોય, એ ભાઈ જે નામ આવતું હોય પાછું, બીજું તો કઈ હોય નહીં વિશેષણ. બીજા વિશેષણ હોય પણ કેવા જેવા ન હોય પાછા. નિકનેમ હોય, જાહેર તો ન કરાય ને બધા વચ્ચે. પણ અહીંયા તમે જુઓ કેટલાક નામો કેટલી બધી રીતે પ્રબોધાયેલા છે. હે ગુહ, હે કાર્તિક સ્વામી, શ્રુતા નાના વિદા ધર્મ, અનેક પ્રકારના ધર્મો તમે મને કહ્યા, સાંભળ્યા. સાંખ્ય, યોગ અને અનેક પ્રકારનું જે જ્ઞાન, તેની વાતોએ તમે મને કરી. એની સિદ્ધિને કરનારા સાધનો પણ તમે મને બતાવ્યા. આ બધું જ સાંભળ્યા પછી મારા મનમાં એક વિચાર આવે છે. શું વિચાર છે? સુ દુષ્કરાણિ મન્યહં તાનિ તસ્મદૃશાં કિલ. બહુ કઠણ છે અને ખરેખર કઠણ છે. ભગવાનના ધામમાં જાઉં, ધર્મ અને જ્ઞાનના બળથી લગભગ કળિયુગના માણસ માટે અશક્ય છે. સાવરણી કહે છે, હે કાર્તિક સ્વામી, બહુ સાધનો સાંભળ્યા પણ આ બધા કઠણ છે, ન કરી શકાય તેવા છે. મહતામ અપી ચાન્યસામ, બહુ મોટા પ્રમાણમાં એનું અનુષ્ઠાન ને ફળ કરે તો અનુષ્ઠાન અને ફળ પ્રમાણે એનું જે ફળ છે બહુ સૂક્ષ્મ છે, બહુ થોડું છે. આટલી મોટી મહેનત પછી મોટું ફળ મળવું જોઈએ એમાં દેખાતું નથી. એટલા માટે અતો વર્ણાશ્રમવતાં શ્રેયઃ સુત્કુરુકમ ચયત સાધનમ તત્ શ્રેષ્ઠતમમ વક્તુમર્હસિ મે ધુના. એટલા માટે કોઈક એવું સરસ મજાનું સાધન બતાવો કે બહુ નાનું કામ કરે ને બહુ મોટું ફળ મળે. જો પ્રશ્નો બધા આપણા માટે છે, પૂછી વળી લો ગયા છે આગળ. બે ઠેકાણે પૂછાણો, વળી પાછા ઉગ્રસ્રવ આવે છે. આવી રીતે જિજ્ઞાસુ એવા સાવરણી ઋષિ દ્વારા પૂછાયેલા એક કાર્તિક સ્વામી કહે છે કે હે બ્રહ્મન, સાંભળો, તમે જે આ પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નનો ઉત્તર મેં મારા પિતાના મુખ થકી સાંભળ્યો છે. કોણ છે પિતા? કાર્તિક સ્વામીના પિતા કોણ છે? શંકર ભગવાન, મહાદેવ. એટલે આ કથા મહાદેવજી સુધી પહોંચી ગઈ છે. મહાદેવજી આવ્યા હો ચિત્રમાં, ઘણા આવશે આપણી કથામાં. દેવતા પ્રીણન સમમ, શંકર ભગવાન જવાબ આપે છે. જે કાર્તિક સ્વામીને કીધું હતું એ કાર્તિક સ્વામી અહીંયા સાવરણી ઋષિને કહે છે. દેવતા પ્રીણન સમમ શ્રેષ્ઠ સિદ્ધિમભીપ્સતામ નાસ્યત અન્ય સાધનમ કિંચિત વર્ણશ્રમાશ્રમાવતામ. આ લોકને વિશે દેવતાને રાજી કરવા યોગ્ય, દેવતાઓને રાજી કરવા જેવું અન્ય બીજું કોઈ સહેલું સાધન નથી. અલ્પમ સુકૃતમ કર્મ દેવ સંબંધ તકૃતમ ફલમ દધાતિ નિર્વિઘ્નમ મહદેવ હિતં ઋણામ. સ્વલ્પ, બહુ નાનું કર્મ કરેલું હોય એ દેવ સંબંધી કર્મ, બહુ નાનું કરેલું હોય તો એ બહુ મોટા ફળને આપે છે. માટે દેવતાઓને રાજી કરવા માટે કાર્ય કરવું જોઈએ. જે કાંઈ કરીએ એ દેવ સંબંધી કાર્ય કરીએ.
આવી રીતે સરસ મજાનો શંકર ભગવાને ઉત્તર આપ્યો. સાવરણી ઋષિને આ ઉત્તરથી સંતોષ થયો નહીં. જવાબ બરાબર છે, દેવતા સંબંધી કાર્ય કરીએ તો એ બહુ સારી વાત છે, પણ હે સ્કંદ, હે કાર્તિક, દેવતા ઘણા છે, એક નથી ને, ઘણા છે, અને આજે બધાને ઈ જ તકલીફ છે. હારું કેના પગ પકડીએ. દેવા બહુવિધા પ્રોક્તા ત્વયા સન્મુખ મે પુરા. તમે મને અત્યાર સુધી કેટલા બધા દેવતાઓની વાતો કરી છે. નાના વિધા વર્ણિતાસ તદારાધન રીતયઃ. વળી પાછા એ બધા દેવતાઓની તમે વાતો કરી, એના આરાધનાની રીતો કરી કીધી તમે, એને પ્રસન્ન કેવી રીતે કરવા, એનું પૂજન કેવી રીતે કરવું, વગેરે વગેરે અનેક રીતો તમે મને કીધી. તત્ફલાની ચ સર્વાણી ત્યક્તાનિ પૃથક પૃથક. એ દેવતાઓ રાજી થાય તો એનું ફળ શું મળે, એની પણ તમે મને જુદી જુદી બધી વાતોને વ્યક્તિઓ કીધી છે. પણ જે મારા મનમાં દેવતા મેં કલ્પ્યા છે એવા દેવતાની વાત નથી કરી. શું કામ? આ બધા જ દેવતાઓને રાજી કરીએ, પ્રસન્ન કરીએ તો ફળ શું છે? સ્વર્ગાદી પ્રાપ્ય મુખ્યાની, સ્વર્ગાદિક પ્રાપ્ત થાય છે. આ બધા દેવતાઓને રાજી કરીએ એટલે સ્વર્ગ ઇત્યાદિક લોકો મળે, ત્યાં જઈ અને સુખેથી રહે. દુઃખ તો કહેવાય નહીં, સુખેથી રહે. પાછળ શું થાય છે? કાલગ્રસ્તાની તહાની તો. એ બધા કાળથી ગ્રસેલા છે. બ્રહ્માનો એક દિવસ થાય ત્યારે એમ કહેવાય છે કે 14 ઇન્દ્ર આવે ને જાય. બ્રહ્માનો એક દિવસ પૂરો થાય એટલી વારમાં 14 ઇન્દ્ર આવે ને જાય. 14 ઇન્દ્ર પાછા જતા રહે તો દેવતા કેટલાય બદલી જતા હશે. હવે એવાનું અમારે સેવા પૂજા કરવી નથી. હવે એનાથી આગળ કદાચ નિવૃત્ત કર્મમાં રહ્યો હોય તો બ્રહ્માદિક દેવતાની ઉપાસના કરે તો એ જનલોક, તપલોક, મહરલોકમાં જાય. તો એ કદાચ બ્રહ્મા 100 વર્ષની આયુષ ભોગવે ત્યાં સુધી એ લોકમાં રહી અને ત્યાંના ભોગ ઐશ્વર્યનો ભોગવે. પણ અંતે તો બધાની હાલત છેલ્લે કાલે નશ્યતે યેષામ. લગભગ બધા કાળ વડે નાશ પામે છે, બધા કાળમાં ઘસાયેલા છે. આજ નહીં તો કાલ એના ઉપર મૃત્યુનો ભય છે. મારે એક એવા દેવતા જોઈએ છે. સાવરણી ઋષિને એમાં જો આપણો વિચાર બેસે તો નક્કી કરજો કયા દેવતા જોઈએ છે. નહીં તો ચૂલામાં દેવતા નથી રહ્યા, હવે એ ગેસ આવી ગયા. નહીં દેખા તો કામ આવે થોડી. બહુ સરસ મજાના સાવરણી ઋષિ કહે છે, મારે કેવા દેવ જોઈએ છે. યહ સ્વયં નિર્ભયો નેષામ ભય હર્તા સનાતન. 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 હે નિત્ય ધામ અક્ષય ફલ પ્રદાતા ભક્ત વત્સલ. નિત્ય ધામ અક્ષય ફલ પ્રદાતા ભક્ત વત્સલ.
मारे केवा देव जो ये छे तो यह स्वयं निर्भय जेने कोई नी बीक न होय नहीं तो आज लगभग बधाई ने एक पछी एक छेले काण नी बीक तकी बधाई डरेला छे जे निर्भय होय पोते तो निर्भय होय पण बीजाना भय ने हरता होय एना शरणे जाय एना भय ने दूर करी देवा होय सनातन होय क्यारे एनो नाश न होय नित्य धामा जेनु धाम एवं होय के एक वक्त गया पछी पाछू ना आवू पड़तु जेनु धाम एवं होय के जेनो क्यारे नाश न थतो होय अक्षय फल ने आपनारा होय क्यारे नाश न पामे एवं फल आपनारा होय अने छेल्ले बहु सरस मजानी वात करी छो भक्त वत्सल नहीं तो शू छे आ लोक में लगभग जेनी पासे संपत्ति गणी होय सत्ता मोटी होय अनेकना काम करवा वाला होय एनी पासे वात्सल्य घटी जतु होय लगभग त्या प्रेम उड़ी जतो होय एटले भक्त वत्सल होय यस्य प्रसाद सर्वेषां सर्व एव मनोरथाय यस्य प्रसादात् सर्वेषां सर्व एव मनोरथाय यस्य प्रसादात् सर्वेषां सर्व एव मनोरथाय यस्य प्रसादात् सर्वेषां सर्व एव मनोरथा सिद्धेयुश्चाञ्जसैवात्र तं देवां वदम्यहो सिद्धेयुश्चायैवात्र तं देवां दव मे गृह सिद्धेयुश्चाञ्जसैवात्र मे गुह सिद्धेयुक्त जासेवात्र तं देवं वद मे गृह यः स्वयं निर्भयो येषां भयहर्ता सनातन यस्य प्रसादात् सर्वेषां सर्व एव मनोरथाः जेनी प्रसन्नताथी बधा ज मनोरथ सिद्ध थई जता होय आवा कोई देवता होय मात्र अल्प कर्म कर्यो होय ने जेने प्रसन्नता प्राप्त थती होय आवा कोई देवता होय तो ई कृपा करीने मने कहो तदाराधन रीतिम च सुकुरराम शिष्ट सम्मताम शास्त्रमां सम्मत सतपुरुषो योग्य करेली ए देवतानी प्रसन्न करवानी ए देवतानु आराधन करवानी कोई रीत होय तो तमे मने कहो सौत पुराणी कहे छे आवी रीते सावरणी ऋषि द्वारा पूछायेला एक कार्तिक स्वामी जो पेला देवता बताव्या पण ए देवता एमने पसंद ना आव्या लगभग आ जगत में एवुं ज छे समझे डायरेक्ट कोई फल ना आपी दे श्रोतानी जिज्ञासा केवी छे ए प्रमाणे ज एने मळे जिज्ञासा विना एने काई प्राप्त थतुं नथी। सावरणी ऋषि ने कार्तिक स्वामी कहे छे के बहु मोटो प्रश्न पूछ्यो छे 100 वर्ष सुधी हूँ आनो जवाब आपुं तो मारी केपेसिटी नथी। कार्तिक स्वामी ने वर्ष 17 वक्तुं शक्यम स्वतर्कतः एक वर्ष सुधी जो हूँ मारा तर्क वडे आनो उत्तर करवा जाऊं तो ये माराथी शक्य नथी। रुते देव प्रसादाद वै ब्रह्मन ज्ञानी वरैरपि जो ए देवनी प्रसन्नता होय तो ज गमे तेवो ज्ञानी होय ने तो आ देवता ने चीधी शके वात करी शके नहीं तो अन्य नी कोई वात करवामां समर्थ नथी। वासुदेव प्रसादात् मया ज्ञातं वदामि ते अनाख्येयं न ते किञ्चि धर्मनिष्ठाय सन्मते। बहु मधुर श्लोक छे।
બધા શ્લોક તમને સંભળાવવાની ઈચ્છા હોય, તમને ઈચ્છા હોય કે ન હોય સાંભળવા જ પડશે હવે બધાએ. હું તો એમને એમ કહેતો જાઉં કથા હું, પણ શ્લોક બધા સંભળાવા છે. વાસુદેવ ભગવાનની પ્રસન્નતા મારા ઉપર છે, કોણ સ્વીકારે છે? સ્વયં કાર્તિક સ્વામી. અને એટલા માટે હું જાણું છું દેવતા કોણ છે, એટલે હું તમને કહીશ પણ ખરો, તમને કહીશ. શા માટે? તમે કેવા છો? ધર્મનિષ્ઠાય સન્મતે. તમે ધર્મનિષ્ઠ છો એટલે હું તમને કહીશ. તો તમને એવું તર્ક નથી થતો તો પહેલા જ કેવું હતું ને, પહેલા શું કામ નક્કી હતું? સાવરણી ઋષિ શું પહેલા ધર્મનિષ્ઠ નહોતા? પહેલા કીધું કે આવું બધું લાંબુ લાંબુ તમે વાત કરી તો કોઈ એવા દેવતા બતાવો કે બહુ અલ્પ કર્મ કરી અને રાજી થઈ જાય. એટલે કાર્તિક સ્વામી એક દેવતા બતાવી દીધા, ગમે તે દેવ પકડી લો એના સંબંધી કાર્ય કરો તો બહુ મોટું ફળ મળે ને ટૂંકામાં મળે ને વગેરે વગેરે વાતો કરી. જ્યારે સાવરણી ઋષિએ દેવતાઓને પસંદ ન કર્યા અને મારે એવા જોઈએ જે નિર્ભય હોય, શાશ્વત હોય, અવિનાશી હોય, ભક્ત વત્સલ હોય, ભય હરતા હોય. ને હવે કાર્તિક સ્વામી એમ કે છે કે 100 વર્ષ સુધી વાતો કરી તો એની વાત થાય, પછી કે વળી મને ખબર છે હું તમને કહું છું. આ શોર્ટકટ શાસ્ત્રમાં તમને ડાયવર્ઝન નથી લાગતું? એ તો સીધી જ વાત કરવાની હતી કે ભાઈ જો આ કર્મકાંડ ને જ્ઞાનકાંડ બે તમને બચે એમ છે નહીં, તમે સીધા આવા ભગવાનને પકડી લો તો કામ થઈ જાય. શ્રોતાની જિજ્ઞાસા જેટલી હોય ને એટલું જ વક્તા ખોલે. ચોખ્ખી વાત આવી રહી છે ને, શ્રોતાની જિજ્ઞાસા જેટલી હોય એટલું જ વક્તા ખોલી કે બોલી શકે. તમે હમણાં આડું અવડું જોવા માંડી જાઓ, જો પછી કેવું સંભળાય તમે નક્કી કરજો. અને જો શ્રોતા એક ચિત્તે બેઠા હોય તો એની આખી મધુરતા જુદી હોય. શ્રોતાની જિજ્ઞાસા પ્રમાણે જ વક્તા પોતાના જ્ઞાનને ખોલે છે. કાર્તિક સ્વામીએ સાવરણી ઋષિના તર્કને માપ્યા પછી ખબર પડી કે ખરેખર સાવરણી સાચા અર્થમાં મુમુક્ષુ બન્યો છે. પહેલા તો મુમુક્ષુ બનવા માટે જ એક લેવલ પાર કરવું પડે. બુભુક્ષુ આગળ મુમુક્ષતાની વાત કરવી મૂર્ખામણું છે. જેને ભગવાન જોઈતા જ નથી, ભિખારી છે એની સામે તમે સોનાના ભાવ બતાવો ને સોનાના દાગીના બતાવો ને આ લઈ જા ને તે લઈ જા ને, એ શું અર્થ? એનો કાંઈ અર્થ નથી. એવી જ રીતે કાર્તિક સ્વામીનો અભિપ્રાય એવો છે કે ખરા અર્થમાં સાવરણી ઋષિ સાંભળી અને એ દેવતાને એ ભગવાનની રહસ્યને પચાવી શકે એવા છે. અને દેખાણા એટલે હવે એક બીજું રહસ્ય ખોલે છે. એવમેવ હિ પપ્રચ્છ નિવૃત્તે ભારતે રણે. ભારતે રણે, ભારત એટલે મહાભારત, રણ એટલે સંગ્રામ, નિવૃત્તે એટલે પૂરું થઈ ગયું. પછી એટલે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી આવો જ પ્રશ્ન અજાત શત્રુ એવા રાજા યુધિષ્ઠિરે ધર્મને જાણનારા એવા ભીષ્મ પિતા પ્રત્યે પૂછ્યું. શું પૂછ્યું? સયતિ સરસંયામ ધ્યાન પ્રાપ્તાચ્યુતે ન ચ પ્રાપ્તમૈકાત્મ્ય વ્યવ્યગ્રમ નિગમાઘામ પારગમ. બે હાથ જોડીને ભીષ્મ પિતાને બાણ સૈયા ઉપર સુતેલા એ પુરુષની વિદ્વતા કેવી હશે? એક કાંટો લાગી ગયો હોય ને કોઈ જ્ઞાન વાર્તા કરવાની કે આજ રહેવા દો, આ કાંટાની પીડા પૂરી થશે પછી આપણે વાતો કરશું. આ પુરુષના સમગ્ર ગાત્ર આખું શરીર બાણોથી છેદાયેલું છે ને બાણ સૈયામાં સુતેલો ભીષ્મ પિતા એ યુધિષ્ઠિરને નિગમ અને આગમ વેદ અને વેદાંતના રહસ્યોને ખોલે છે. એની આગળ બે હાથ જોડીને યુધિષ્ઠિર કહે છે, હે તાત, ચતુર્ષુ વર્ણેશુ. ચાર વર્ણ છે, ચાર વર્ણ તમને ખબર છે ને કે એ પૂછવું પડશે. ચાર વર્ણ છે ને ચાર આશ્રમ છે. તમારો વર્ણ કયો? કોતા ક્ષત્રિય છો કોઈ?
વૈશ્ય છે, સરસ વૈશ્ય વર્ણ છે, ચાર વર્ણ છે અને ચાર આશ્રમ છે. ઘણા તો નાનકડાઓને પૂછે ને તમારો આશ્રમ, તો કે ગ્રહસ્થ આશ્રમ. લગ્નને હજી વાર છે પણ ગ્રહસ્થ આશ્રમ. પાંચ વર્ષના હોય ત્યારથી જ નક્કી કરી લીધું કે આપણે બધા ગ્રહસ્થ છીએ, એટલે તમે જ ભણાવી દેતા હશો નહીં, આપણો આશ્રમ ગ્રહસ્થ આશ્રમ. ચાર વર્ણ અને ચાર આશ્રમ, આ ચાર વર્ણ અને ચાર આશ્રમમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે મનુષ્યએ કયા દેવતાઓનું યજન કરવું જોઈએ, પૂજન કરવું જોઈએ? નિર્વિઘ્નેના ચ સા સિદ્ધિ કથમ સ્યાદ સ્વલ્પ કાલતઃ કથમ ચાપ્ય સુકૃતિ પદવીમ મહતી મીયતા. હે પિતાજી, આપ સર્વજ્ઞ છો, મારા સંશયને છેદવા માટે યોગ્ય છો, એટલે ચાર વર્ણ અને ચાર આશ્રમને આશરેલા એવા મનુષ્યોએ અલ્પકાલહ કથમ સિદ્ધિ, બહુ ટૂંકા સમયમાં પોતાના કર્મની સિદ્ધિ કેવી રીતે થાય? નિર્વિઘ્નેન, વિઘ્ન વિનાઓ પાસે નિર્વિઘ્નપણે ટૂંકા સમયમાં મોટા ફળને આપનારી સિદ્ધિ કેવી રીતે થાય, કોની કૃપાથી થાય, કોના યજન પૂજનથી થાય, એ બધી તમે મને વાત કરો. બહુ સુંદર પ્રશ્ન સાંભળી અને ભીષ્મ પિતા હસ્યા છે, નોંધ લીધી છે. એવમ ધર્માત્મના દેન પુષ્ટ શાંત વનો મુને. હે મુને, હે સાવરણી, શાંતુ સંતનો રાજા છે, એના દીકરા છે. સંતવઃ અપત્ય પુમાન ઇતિ શાંતનવઃ. એ શંતનુ રાજાના પુત્ર ભીષ્મ પિતા ધર્માત્મા એવા યુધિષ્ઠિર દ્વારા આ પૂછાયેલા પ્રશ્નથી કિંચિત જહાસ વિક્ષેવ, થોડોક હસ્યા છે અને પછી જોયું છે, કોના સામું જોયું? શ્રી કૃષ્ણ મુખ પંકજમ, ભગવાનના મુખારવિંદ સામું જોઈ અને યુધિષ્ઠિર રાજા હસ્યા છે. બહુ સીધો જ સંકેત કર્યો છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે સ્વરૂપ નિષ્ઠા કે ધર્મ નિષ્ઠા, બેમાંથી આગળ કોણ? અર્જુનને સ્વરૂપ નિષ્ઠા હતી, કેટલાયને ઉથવારી નાખી, કેટલાયને મારી નાખ્યા, તો અર્જુન નિસંશય રહ્યા. જ્યારે યુધિષ્ઠિર રાજાને ધર્મ નિષ્ઠા હતી, એટલા માટે ધર્માત્મા એનું વિશેષણ જે આપ્યું છે, ધર્મને જાણનારા એવા આ યુધિષ્ઠિર રાજાએ પિતામહને પ્રશ્ન પૂછ્યો. હવે પ્રશ્નનો જવાબ તો સામે ઊભા જ છે, એટલે ભગવાન સામે જોઈ અને યુધિષ્ઠિર હસે, ભીષ્મ પિતા હસે છે. મર્મ એવો છે કે પ્રભુ તમે સામે ઊભા છો, તમારી સાથે રહીને યુદ્ધ કરે છે, તમારી ફઈનો દીકરો છે અને આ મને પૂછે છે કે હું કોનું યજન કરું, હું કોનું પૂજન કરું, હું કોને પ્રાપ્ત કરું? આશ્ચર્ય નથી તો શું છે? ખિસ્સામાં મણી પડ્યા છે અને માણસ પૂછે છે કે રોટલા ક્યાં ખાવા મળશે? જે જગ્યા જોઈતી હતી જગ્યા ઉપર આવીને એની તપાસ કરતો હોય એટલે હાસ્ય આવે છે. હજી એને ભગવાનની નિષ્ઠા એટલે સ્વરૂપ ઓળખ્યા નથી, ટૂંકો અર્થ એટલો જ છે. પણ આગળ વાત કરતા કહે છે, દૃશામ સંપ્રેરિતસ્તેન નરનારાયણોદિતમ શ્રી વાસુદેવ મહાત્મ્યમ પિતુશ્રુતમ વાચતમ. અનંત કોટી બ્રહ્માંડોને સંકલ્પ માત્રમાં સર્જનારા અક્ષર બ્રહ્મના નિયામક, બહુ બ્રહ્માદિક સર્વ કોઈને ગુણ અને કર્મને અનુસાર ફળને આપનારા સાક્ષાત વસુદેવ નંદન, એવો જે હું, તે મારા મહાત્મ્ય વિના મારા સ્વરૂપનો નિશ્ચય એ દુર્લભ છે. આવી વાત ભીષ્મ પિતાને યુધિષ્ઠ ભીષ્મ પિતાને ભગવાને ઈશારાથી સમજાવી છે.
એટલા જ માટે નરનારાયણ ઉદિતમ, ભગવાન નર અને નારાયણ ઉદિતમ એટલે કહેલું, એવું જે વાસુદેવ મહાત્મ્ય એ ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને કીધું. અને પિતુ મુખા સુસ્રાવતમ, અને એ વાસુદેવ મહાત્મ્ય મેં મારા પિતાના મુખ થકી સાંભળ્યું છે, એટલા જ માટે તદશ્રુતવા નારદોપિ કુરુક્ષેત્રમ ગતઃ પુનઃ. હવે આ વાસુદેવ મહાત્મ્યની કથા ભીષ્મ પિતાની આગળ ભીષ્મ પિતા યુધિષ્ઠિરને કહે છે, તે નારદ પણ સાંભળે છે, પુનઃ બીજી વખત સાંભળે છે. પુનઃ શબ્દ એટલે બે વાર માટે. તો એક વખત નારદે સાંભળી, ક્યાં સાંભળી? તો બદ્રિકાશ્રમમાં સાંભળી છે. ભગવાન નરનારાયણના મુખ થકી જ નારદે કથા સાંભળી છે, અને બીજી વખત આ કથા એને બાણસૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતાના મુખ થકી સાંભળી છે. અને નારદજીનું તો કામ છે સારી વસ્તુને પ્રસારિત કરવી, માણસનું કામ જુદું છે. તમે જોજો, લોકો ભેગા થાય તો સદગુણની વાત ઓછી, દુર્ગુણની વાત ઘણી કરતા હશે. સુવાસ ફેલાવી માણસને ઓછી પસંદ આવે, પણ દુર્ગંધ ફેલાવી બહુ ગમે. અને ગમે એવી સારી મજાની સુગંધ હોય, એ સુગંધની સામે જરીક દુર્ગંધ મૂકો ને તો એ જલ્દી પ્રસારિત થઈ જાય. પણ નારદજીનો આખો ધર્મ જુદો છે. નારદજીએ શું કર્યું? કૈલાસે ત્ય તત્પ્રાહ, ત્યાંથી સીધા જ નારદજી કૈલાસમાં આવ્યા, અને ત્યાં પ્રાહ મારા પિતાને વાત કરી, અને મારા પિતાએ મને કીધું, અને હવે હું પાછો તને કહું છું. આખી સાયકલ ભેગી થાય છે ને એમ, ચક્ર આખું ફરે છે. જુઓ, હવે બધાએ જે કીધી છે એ પાછું હું તમને કહું છું. હવે ફરતું રહેવાનું બહુ અજોડ છે, અદ્વિતીય. ટૂંકમાં કહેવાનું એટલું છે કે પ્રશ્ન તમારા મગજમાં રહ્યો છે કે ભાગી ગયો છે? આટલી જગ્યાએ આ પ્રશ્ન પૂછાણો, એવું બધું લાંબુ લાંબુ કરવાની જરૂર શું હતી? ખબર જ હોય કે આવું બધા પૂછતા હોય, ભાઈ ઓછું કામ કરીને રૂપિયા ગણા ક્યાં મળે. હવે આવું કદાચ કોઈક પૂછે અને કોઈ સંત પાસે બેઠો એને વાત કરે, ને એ સંત કે હા તમે જે પ્રશ્ન કર્યો ને બે મહિના પહેલા ફલાણા ભાઈ આવ્યા હતા એને કીધું હતું, 12 મહિના પહેલા ઓલ્યા ભાઈ આવ્યા એને આ જ વાત કરી હતી, 3 વર્ષ પહેલા એક ગામથી ભાઈ આવ્યા હતા એને આ જ કીધું હતું, 1/2 કલાક એ વાત ફેરવ્યા કરે ને પછી કે હા હવે આનો જવાબ આ રહ્યો. તો એ જવાબ તમને જલ્દી યાદ રહે કે સીધો ડાયરેક્ટ જવાબ દીધો એ જલ્દી યાદ રહે? શું કહો મણલાલભાઈ, વાયા વાયા વાળો જલ્દી યાદ રહે? તો બસ હું વાયા જાય એવી જ બાકી કરવી જોઈએ ને, ડાયરેક્ટની શું કામ પકડો અહીંયાથી કરજણ. જેટલું વધારે ફરો ને એટલી વધારે યાદ રહે. તમે ક્યારેક બસની મુસાફરી કરી હોય, ડાયરેક્ટ અહીંથી નડિયાદ કે ઇન્દોર પહોંચાડે એવી બસ હોય ને તો એ જલ્દી યાદ નહીં રહે. પણ એ બસ રોલી હોય, 10 ગામમાં ફરાવી હોય. અમારે એક હરિભગત છે, ગોડપરના છે, અંગ્રેજીમાં છે, ગુજરાતી વાંચતા નથી આવડતું, લંડનમાં રહે છે, વુલવિચમાં, બહુ સારા ભગત છે. એમને હોંશ થઈ કે એક વખત આપણે બસમાં બેસીને માંડવી જાઓ, પણ વાંચતા નહોતું આવડતું બોર્ડ બસમાં. પછી શું, મોટા હોય એટલે અનુમાન કરી લે ને કે મ આવો હોય ને પછી મા ને આવું 3 અક્ષર છે એટલે લગભગ માંડવી જ છે, જવા દો. મારા દરરોજ માંડવી ગયેલા હું, માંડવીના ભૂમિયા પાછા, એ ગોળ પરથી બસમાં બેઠા માંડવી જવા માટે, એટલે બસ દહીસરાથી વળી ગઈ, રામપર ગઈ, રામપરથી દરશડી પહોંચી. એટલે આના મનમાં ગડબડ થવા લાગી કે માંડવી તો દર વખતે જાઉં છું પણ આવા ગામડા ક્યારે આવતા નથી. એટલે કંડક્ટરને જઈને પૂછ્યું કે ભાઈ આ બસ માંડવી જશે? હા માંડવી જશે, બેસી રહે બેસી રહે, માંડવી જ જશે. એટલે વળી મનમાં થોડીક શાંતિ થઈ કે વાંધો નહીં, માંડવી જવાની છે. ત્યાંથી આગળ લુડવા ગઈ, ફરતી ફરતી બસ ગઢસીસા પહોંચી, વાર ઘણી થઈ ગઈ અને માંડવી આવતું નથી, અને ક્યાંક જો કચ્છમાં ખોવાઈ ગયા તો વાંચતા આવડતું નથી. એટલે મનમાં બીકે હોય એટલે વળી ઊભા થઈને પાછું કનેક્ટરને ફરી પૂછ્યું કે ભાઈ આ બસ તો માંડવી જ જશે. અરે માંડવી જ જવાની, તું બેહી રહે, માંડવી આવશે એટલે હું તને ઉતારી દઈશ. વળી થોડીક વાર બેઠા, ત્યાંથી બસ ચાલી તો શેરડી,
એને ભોજાયા, ગામડા ફરતી ફરતી જાય, લોકલ બસો ને, રૂટ તો માંડવીનો જ છે જવાનો, પણ આનથી રહેવાતું નથી. એટલે પછી બાજુ મોકલું, તમારા જેવા સજ્જન પેસેન્જર બેઠા હશે ને, ભાઈ ક્યાં જ માંડવી જવું છે, તે ચિંતા ના કરવા બસ. અરે પણ ક્યારનું માંડવી આવતું નથી કે, પણ તમને મને તકલીફ બીજી કાંઈ નહીં વાંચતા નથી આવડતું ગુજરાતી કે, જો ક્યાંક ઉતારી દેશે તો તકલીફ, ભાઈ માંડવી જ જશે, પણ આ બસ છે ને વાયા જવાની છે, વાયા ગઢશીસા ભોજાયા ડોણ થઈને માંડવી પહોંચવાની છે. ફરી ફરી કે સ્વામી તેથી માંડવી ગયો તો એ જેવું યાદ રહી ગયું ને, કે બીજું કેટલી વખત ગયું યાદ નથી રહ્યું. કોઈ એક પ્રશ્નને, આ પ્રશ્ન માત્ર મારો જ નથી પણ ઘણા બધાનો છે, ત્યારે આવી ખબર પડે ને ત્યારે પ્રશ્નની મહત્તા વધી જાય છે. જે આ પ્રશ્ન મને થઈ રહ્યો છે એવું નથી, આથી પૂર્વે આવા મોટા મોટાઓએ આ પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે આવી વાત થતી હોય ને ત્યારે એનું મૂલ્ય વધી જતું હોય છે. બહુ સામાન્ય વસ્તુ હોય, બહુ સામાન્ય વસ્તુ હોય. તમે બધી ગાડીમાં હરતા ફરતા હો ને, તમને કહ્યું કે આ ગાડીમાં ગાંધીજી બેઠા હતા, એટલે મૂલ્ય વધી ગયું ગાંધીનું. માંડવીમાં એક હરિભગત છે, હમણાં 2 વર્ષ પહેલા બદલી હતી, એમ આવી જૂની ગાડી થઈ ગઈ, હવે કાઢીને આ સામી કઢાય પ્રસાદીની ગાડી. કેમ? એ કે આ ગાડીમાં તો ઘનશ્યામ મહારાજ પ્રસાદીના મંદિરમાંથી નવા મંદિરે ગયા છે. નીકળી, મૂલ્ય વધી ગયું ગાડીનું, ગાડી જ છે પણ મૂલ્ય વધી ગયું. કોણ બેઠા હતા? પ્રશ્ન સામાન્ય હોય પણ એનો પૂછનારો, એનો ઉત્તર આપનારો, એની જો મહત્તા આપણે સમજાઈ જાય તો એ પ્રશ્ન બહુ મોટો બની જાય. અને આ ખરેખર અદ્ભુત ને મોટો પ્રશ્ન છે. આપણને બહુ સામાન્ય લાગે છે, એની પાછળનું એક જ કારણ છે કે આપણી ગળથૂથી માનો ઉત્તર આવી ગયો છે. એટલે હજી જગતમાં એવા ઘણા બધા યોગીઓ ઋષિઓ છે કે જેને હજી ભગવાન ઓળખાણા નથી ઓળખતા. તમે રામદેવજી બાબાને ઓળખો કે ના ઓળખો? બધાએ ઓળખો છો ને. એ રામદેવજી જેની પાસે યોગ શીખ્યા છે, એ રામદેવજીના એક ગુરુ, એ અમને ઓળખે છે, એ અમને ઓળખે છે. 120 વર્ષની ઉંમર છે. જોજો હવે હું તમને ખાલી કેવી પ્રાપ્તિ આપણને થઈ છે અને આ વ્યક્તિ કેટલો મોટો સિદ્ધ અને યોગી છે. આ સ્થાનની અદ્ભુતતા, દિવ્યતા ભક્તો કદાચ આપણને ન ખબર પડે, પણ જે એવી સિદ્ધ દશાને પામ્યો હોય ને એને આ સ્થાનની ખબર પડતી હોય. અમે આજથી લગભગ 10-11 વર્ષ પહેલા જ્યારે રામદેવજી મહારાજનો ભારતવાસીઓ કે વિશ્વના લોકો નામું નિશાન નહોતા જાણતા, ત્યારે એ યોગ ગુરુ રાજપાલજીને બોલાવેલા અને આપણી પ્રસાદીની ફૂલવાડી, પેલા સંતોષ સ્નાન કરવા જતા ફૂલવાડી તમે દર્શન કર્યા હશે, એ ફૂલવાડીમાં અમારું યોગ શિબિર હતું, 15 દિવસનું હતું. ત્યાં જ રોકાતા, એક જ રાત્રિ રોકાણા. બીજે દિવસે સવારે એમને આપણા મોટા મોટા સંતોના નામ આપીને, આ વાડીમાં સંતો શું કરતા, અનેક એવા વાતો કે જે અમે નહોતા જાણતા એ એને કીધી અમને. બીજે દિવસે આવીને અમે સંતોને વાત કરી તો સંતોએ કીધું હા બધું સાચું છે. તો આવા સિદ્ધ યોગી, અતિશયોક્તિ નથી, વર્ષમાં 1 મહિનો મંગળમાં તપ કરવા જાય છે, મંગળમાં ગ્રહોમાં વિચરણ કરે છે. યોગીનું શરીર વર્ષો સુધી ચાલે, કાળ માયા એને ખાઈ ન શકે, જે શાસ્ત્રમાં વાતો કરી છે એ બધી લભ્ય છે. 500 ને 700 વર્ષ જીવનારા લોકો આજ આ જગતમાં છે, છે હજી. શ્રીજી મહારાજે કાલવાણીમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું અને અનેક લોકોને સમાધિ કરીને 6-6 મહિનાની સમાધિની વાતો સત્સંગી જીવનમાં લખાણી છે. અને આજના યુગમાં આવી રીતે 6-6, 8-8 મહિનાની સમાધિ કરનારા સિદ્ધ પુરુષો યોગીઓ છે, યોગીઓ છે એવા. હમણાં અંજારમાં ઉત્સવમાં સવારે યોગ કરાવતા, એમાં એક ભાઈ હતા દિનેશજી,
બહુ મોટા યોગી છે. ભક્તો એ સાંજે 9 વાગે બેસી જાય એક આસને હો, અને બીજે દિવસે સાંજે 7:30 ઊભા થાય, એટલે લગભગ 22.5 કલાક થયા ને, 22.5 કલાક બેઠા હોય એમને. આવું એને 1.5 મહિનાનું અનુષ્ઠાન કર્યું, એક દિવસની 1.5 મહિનો. એ સાંજે 7:30 ઉઠે, નાહી ધોઈ જે કાંઈ એનું એની પૂજા એવી જોઈએ એવી વગેરે કરી, અને એક જ ગ્લાસ દૂધ પીવે, દૂધ પીને વળી બેસી ગયા. 9 વાગે ધ્યાનમાં બેઠા તે બીજે દિવસે 7:30 સાંજે ઉઠશે. આવી રીતે તપ કરે છે લોકો. આ કેટલા મોટા હશે, કેવા યોગીઓ હશે, કેવા સિદ્ધ પુરુષો હશે, પણ હવે જોજો એને ખબર નથી કે ભગવાન કોઈ છે, એ આત્મામાં જ છે, એ આત્મ સ્વરૂપમાં જ રમે છે, એ આત્મામાં અંતર્યામી રૂપે પરમાત્મા રહ્યા છે, અને એના થકી આ બધું થાય છે એનું એને જ્ઞાન નથી, ત્યાં અટક્યા. આ કહેવાય જ્ઞાનકાંડની ઉપાસના. સમજાણું ને, આ છે જ્ઞાનકાંડની ઉપાસના. આપણા માટે ઘણું કઠણ લાગે, અરે 4 કલાક બેસવામાં આપણા પગ પૂરા થઈ જાય, પછી 4 જણા ઊભા કરે તો ઊભા થઈ, અને આ લોકો કલાકો બેસી શકે છે. આસનો સિદ્ધ કર્યા છે, ખાવા પીવા ઉપર, ઇન્દ્રિયો ઉપર નિગ્રહ મેળવી લીધો છે, મન ઉપર કાબુ છે. જ્ઞાનકાંડની ઉપાસના પૂરી, પણ ભગવાન ક્યાં? એટલે કરેલું બધું મીંડું છે. જગતમાં આવા અનેક સિદ્ધ યોગીઓ છે, આજે છે, વર્ષો પહેલા હતા અને હવે નથી એવું નથી, આજે છે. આવી જ ભક્તિ કરે છે, પણ આત્મ સ્વરૂપમાં રહીને કરે છે. એટલા માટે જો મેં બધી તમને નામ જોગ વાતો કરી છે, એટલે તો કદાચ તમને મળવું તો તમે મળી શકો એમ છો, હું ક્યાંય લગાડીને ઉપર ઉપર વાત નથી કરતો. નામ યોગ, મોટા મોટા આશ્રમો બનાવ્યા છે, લોક સેવાના અનેક કાર્યો કરે છે. યોગ સમાધિ માટે છે, યોગ આત્મદર્શન માટે છે, આટલું જ જાણી શક્યા છે. હવે એવાના મનમાં આવા અનેક પ્રશ્નો છે, કોઈ એવા ખરા કે આવડી બધી મહેનત પછી અમને આટલું જ ફળ મળે છે, તો કોઈ મોટું ફળ આપી શકે એવું કોઈ ખરું? હવે એનું તમે દુર્ભાગ્ય કહેશો ને કે એને વાસુદેવ મહાત્મા નથી મળ્યું, અને એ આપણું મોટું સદભાગ્ય માનો કે આપણને મળ્યું છે. આટલી સિદ્ધાઈ એ પામ્યા પછી પણ, પ્રાણની ગતિને નિયમિત કર્યા પછી પણ, પ્રાણને અવરોધી અને બ્રહ્મરંધ્રમાં જઈને સ્વતંત્રતા પામ્યા, દેહ થકી નીકળવાની, દેહમાં આવવાની આટલી સિદ્ધતા મેળવીને પણ ભક્તજનો જે ભગવાનને ન ઓળખી શકે, એ જ એનું મોટામાં મોટું દુર્ભાગ્ય, એ જ મોટામાં મોટું દુર્ભાગ્ય. મેં એક જીત વણિક હતો, રામાનંદ સ્વામીનો કૃપા પાત્ર હતો, પણ સામે વર્ણિરાજને ન ઓળખી શક્યો. વાત પૂરી થઈ ગઈ, બતી ગઈ. આપણે ભલે યોગ નથી જાણતા, શ્વાસોશ્વાસની ક્રિયાને નથી ઓળખતા, કાંઈ ખબર નથી, નથી ઇન્દ્રિયો ઉપર અંકુશ કે નથી મન ઉપર અંકુશ, જેને જ્યાં મજા આવે તો બધા દોડે છે, પણ એટલી ખબર છે કે આપણું કલ્યાણ કરવા વાળા બેઠા છે. બસ કામ પૂરું થઈ ગયું, બેડો પાર થઈ ગયો. તો આવા દેવતા કોણ છે? આ કોણ છે કે જે પોતે નિર્ભય હોય, અન્યના ભયને હરનારા હોય. અનેક જગ્યાએ પૂછાણું છે, તમને 2-3 ઠેકાણા તો યાદ રહ્યો છે ને ક્યાં ક્યાં પૂછાણું એમ. જો પહેલું શૌનકાદિક 88,000 ઋષિઓએ પૂછ્યું, પછી સાવરણી ઋષિએ પૂછ્યું, પછી યુધિષ્ઠિરે પૂછ્યું, આની આ વાતો બદ્રિક આશ્રમમાં થઈ, અને હવે એનો જવાબ આવ્યો છે. વાસુદેવ પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, વાસુદેવ પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, વાસુદેવ પરમ બ્રહ્મ. હે દેવો કામૈ સકામૈશ્ચ પૂજ્યો
सर्वथा द्विजातीनां चाश्रमाणां स्त्रीशूद्रादिश्च सर्वथा द्विजातीनां चाश्रमाणां स्त्रीशूद्रादिश्च सर्वथा हे स्वस्वधर्मे रे शैव वासुदेव परम ब्रह्म श्री कृष्ण पुरुषोत्तम देवो सकामय अकामय पूज्यो मुक्तय नरैरपि मुक्त पुरुषो हो एना माटे पण पूजवा योग्य एकज वासुदेव कोई ने परब्रह्म कोई श्री कृष्ण कोई पुरुषोत्तम एवा नाम थी कहे छे बन्ने भाव थी सकाम भाव थी के निष्काम भाव थी अहीं छूट आपी छे ઘણીક વખત લોકમાં એવું જ થતું હોય કે નિષ્કામ ભાવે જ ભગવાનની ભક્તિ થાય એવું નથી સકામ ભાવે પણ ભગવાનની ભક્તિ કરી શકો છો આ પદ અહીંયા માટે અન્ય દેવતાની જરૂર નથી એટલા માટે આ પદ મૂક્યું છે એક ભગવાન મળી ગયા એનું સરણું મળી ગયું પછી કોઈની જરૂર રહેતી નથી નહીં તો લોકમાં સકામ ભક્તિ કરવી હોય તો ફલાણી જગ્યાએ નિષ્કામ ભક્તિ કરવી તો ફલાણી જગ્યાએ પણ ભક્તિ કેવી કરવી જોઈએ ભક્તિ પ્રકરણમાં આવશે બંને ભાવથી સકામ ભાવથી કે નિષ્કામ ભાવથી મુક્ત પુરુષોને પણ જો સેવા યોગ્ય કોઈ દેવતા હોય તો કાર્તિક સ્વામી કહે છે હે સાવરણી એ વાસુદેવ છે શ્રી કૃષ્ણ છે પુરુષોત્તમ છે પરબ્રહ્મ છે દ્વિજાતિ અને અન્ય આશ્રમમાં રહેલા વર્ણ અને આશ્રમમાં બધાય માટે સવારે તમે વાત કરી શુદ્ર માટે એના માટે આ છે સ્ત્રીઓ માટે પણ આ જે છે સ્ત્રી શુદ્રાદેરપી સર્વથા આ લોકના નાનાથી માંડીને મોટા અલ્પથી માંડીને મહત તમામ જીવો માટે જો કોઈ આશ્રય કરવા યોગ્ય દેવતા હોય તો અહીંયા વાસુદેવ છે શ્રી કૃષ્ણ છે પુરુષોત્તમ છે પરબ્રહ્મ છે પોતપોતાના ધર્મમાં રહી અને આ દેવતાને તોષણીય રાજી કરવા પ્રસન્ન કરવા તસ્માદ કર્માખિલાદપિ દૈવમ પિતૃમ ચ સર્વદા તત્પ્રીત્યા એવ કર્તવ્યમ વેદોક્તમ ચ યથોચિતમ એટલા માટે તમામ કર્મ એ પછી પિતૃકર્મ હોય
કે પછી દેવ કર્મ હોય એ આ ભગવાનને ભેગા રાખીને કરવું. તમે શ્રાદ્ધ કરો છો ને ઘરે, કરો છો કે નથી કરતા? પછી શ્રાદ્ધમાં તમે ખીર બનાવો એ પછી પિતૃઓને જ જમાડો કે પહેલા ભગવાનને જમાડો? ભગવાનને જમાડો ને. સાચું બોલો, તમે આ ખીર બનાવી કેના માટે છે? બોલો, કેના માટે બનાવી છે? કે તમને ખબર નથી, પછી બનાવ્યું એને ખબર હોય, એવું હોય ને? ખબર તો હોય ને તમને, કોના માટે બનાવી છે? પિતૃઓ માટે બનાવી છે ને. પણ કેને જમાડો છો? પહેલા ભગવાનને જમાડો, અને જમાડવું જોઈએ. સાચું કરો છો. આ સંપ્રદાયની એવી રીત ઘૂંટીને સંતોએ મૂકી દીધી છે કે વાસુદેવ મહાત્મ્ય આપણા જીવનમાં છે પણ ખબર નથી આપણને કઈ જગ્યાએ છે. અનેક દ્રષ્ટાંતો, અનેક જગ્યાઓ એવી મૂકી છે કે આપણી એક એક ક્રિયામાં વસુદેવ મહાત્મ્ય વણાયેલું છે. કોઈ પણ કાર્ય કરો, પિતૃ સંબંધી કાર્ય હોય કે દેવ સંબંધી કાર્ય હોય, પણ એમાં પ્રાથમિકતા ભગવાન વાસુદેવની હોય. સુખાવતયે નૃભિર યત્યત કર્માત ક્રિયતે શુભમ અપિ સ્વનુષ્ઠિતમ તચ્ચૈવ કૃષ્ણ સંબંધ વર્જિતમ તદાક્ષયે સ્નવલ્પ ફલમ જ્ઞેયમ તચ્ચ ગુણાત્મકમ. બહુ મોટી વાત છે. લગભગ તમામ શાસ્ત્રનો હાર અહીંયા છે. સુખાપ તયે પોતાના નૃભિ, મનુષ્ય પોતાના સુખ માટે જે શુભ કર્મ કરે છે તે શુભ કર્મ આમ તો બંધન યુક્ત છે. કોઈ પણ કર્મ હોય ને એ કર્મમાં બંધન છે. કોઈ પણ કર્મ હોય એ કર્મ બંધનને કરનારો છે. પણ એ પોતે કરેલું કર્મ જો પેલું કૃષ્ણ સંબંધ, ભગવાનનો સંબંધ એમાં થાય તો એમાં બે ફાયદા. એક, બંધન તૂટી જાય એટલે મુક્તિને આપનારું બની જાય, અને બીજું વર્જિતમ, એ વધી જાય એનું ફળ. એનું ફળ વધી જાય છે અને એ કર્મ મુક્તિને આપનારું બની જાય છે. એટલે કે જે કર્મમાં સંસારનું બંધન થવાનું હતું એ કર્મ ભક્તજનો મુક્તિ મુક્તિ કરાવનારું બની જાય, એટલે ભક્તિ બની જાય છે. ફલવે ગુણ્ય કૃતજ્ઞા શુભદે સાધ યોગતઃ બહુવિઘ્નમ ચ તન્ૃણા નૈવ વાંછિત સિદ્ધિદમ. બીજી એક અદ્ભુત વાત, ઘણીક વખત આપણે કોઈ કાર્ય કરવા નીકળ્યા હોઈએ તો એ કાર્ય વિકૃતિને, એટલે કે કોઈ ઊંધું ગડબડ થઈ જતી હોય આપણાથી, યાને કે ધંધો કરવા તમે પડ્યા હો ને બહુ મોટી ખોટ આવવાની હોય ધંધામાં, પણ જો એ ધંધામાં ભગવાનનો સંબંધ હોય ને તો એ ખોટ ઘટી જાય તો ફાયદાનું છે ને. ફલ વૈગુણ્ય કૃત એટલે દેશ કાણ ક્રિયા ઇત્યાદિ કે જે આઠ, એ આઠના સંબંધે કરીને કદાચ વિગુણતાને પામનારું હોય કર્મ, પણ જો એમાં ભગવાનનો સંબંધ ભળી જાય ને તો એ વિગુણતાને ન પામે ને ઈચ્છિત ફળને આપનારું બની જાય છે. એટલે જે કાંઈ કરો એ કોના માટે કરો? બોલો, કોના માટે કરો? જે કાંઈ કરો એ નક્કી કરજો. જે કાંઈ કરો એ જો હજી ન સમજાતો તો હજી એક શ્લોક છે. કર્મે ત દેવ શ્રી કૃષ્ણ પ્રીણનાય ક્રિયતે ચેત. ચેત એટલે જો, જો ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવામાં આવે તો તત્ સંબંધે ન તર્હે તત ભવે સર્વમ હિ નિર્ગુણમ. તો એ ભગવાનના સંબંધી કરીને એ કર્મ નિર્ગુણ બની જાય છે. માયાના ત્રણ ગુણ સત્વ રજ અને તમ એને અડતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ જગતમાં હતા, દ્વારિકામાંથી ચાર ઘોડાવાળો રથ લઈ અને ભૂમા પુરુષના લોકમાં પહોંચી ગયા. શું કામ પહોંચી ગયા? ભગવાન નિર્ગુણ હતા એટલે એના સંબંધે કરીને આ લોકના ઘોડા અને આ લોકનો લાકડાનો રથ એ નિર્ગુણ બની ગયો અને ભૂમા પુરુષના લોકમાં પહોંચી ગયા. એટલે એમના સંબંધથી નિર્ગુણ થઈ જાય છે. એટલે અહીંયા કને કાર્તિક સ્વામી કહે છે કર્મે તદેવ શ્રી કૃષ્ણ પ્રીણનાય ક્રિયતે ચેત
तत्सबंधेन तर्ये तद् भवेत् सर्वम् हि निर्गुणम्। जो भगवान ना संबंध थी कोई कार्य करवामां आवे ने तो ये निर्गुण बनी जाए छे, अने निर्गुण बने एटले जी मुक्ति ने अपनारू थाय छे। निर्गुण थयेलू ज कर्म भक्ति बनी जाए छे। हवे तमे धंधो करो नहीं, भगवान माटे करजो, तमारा माटे ना करजो। वासुदेव महात्मा कहे पैसा तमे ज राखजो, पैसा ना देजो भगवान ने, पण निर्गुण थई गया छे। व्यवसाय छे ने ए लोकमां बंधन करनारो लागशे, पण जो व्यवसायमां भगवाननुं प्राधान्यपणुं होय, ए व्यवसाय भगवान माटे होय, तो व्यवसाय भक्ति बनी जाय, ये भजन बनी जाय। सेवाने भक्ति कीधी छे। क्यारेक सत्संगी जीवननुं त्रीजुं प्रकरण वांचजो। अन्नकूटनी सेवा बहेनोए करी, एटले स्वाभाविक बधाने नियम होय, નિયમ પૂરા ન થાય તો કેવી રીતે કરે છે? તો બેનો પૂરી વણતા હોય તો એક પૂરી, એક વખત મંત્ર જાપ, એવી રીતે બેનો નિયમ પૂરા કરે છે। નહીં તો ભજન તો માળા ફેરવીને જ થાય કે ન થાય કહો તમે। એક આસને બેસી જવું જોઈએ, ભગવાન સામે આંખ બંધ કરીને માળા ફેરવી, એમ જ ભજન થાય। આ કઈ ભજનની રીત છે? આ રીત છે? કોઈ શાસ્ત્રમાં કીધું નથી પૂરી વણતે વણતે ભગવાનનું ભજન થાય એવું। પણ સંબંધ અડ્યો ભગવાનનો, સ્મૃતિ, શરીર થી કઈ નથી થતું, શરીર તો નાશવંત છે। અહીંયા તમે બેઠા છો, પણ તમારું મન જો તમારા ગામમાં છે કે તમારા ઘરે છે, તો આ કથા તમારા માટે જરી કે કામની નથી। ભગવાનની સામે બેસીને તમે માળા ફેરવીને ભજન કરતા હો, પણ મન જો ચારે બાજુ ફરતું હોય તો એ ભજન આ શરીર પૂરતું છે, એ આત્મ પૂરતું નથી। અને શરીર તો નાશવંત છે, આ દેહમાંથી દેહી આત્મા નીકળી ગયો એટલે આ શરીર બળી જવાનું છે। એટલે શરીરના સંબંધે કરીને કરેલું ભજન પણ કો તો ખરા બળી જવાનું છે, એ ધામમાં પહોંચવાનું નથી। અગત્યતા શરીરની નથી, પણ શરીરની સાથે મનની છે। કહેવાય છે ને, વિચાર બદલો ખાલી, આ વિચાર બદલવાની વાત છે। ભજન બહુ સારું કરતા હોય, આખો દિવસ માળા ફેરવતા હોય, પણ સ્વભાવમાં અણુ માત્રનો ફેર ના આવ્યો, સુકામ સમજાઈ ગયું ને? હવે સુકામ મન ક્યાંક છે? ખાલી ખબર પડે છે કે શરીરથી પ્રદક્ષિણા કરે છે એટલે થોડું વોકિંગ થઈ જાય। મારો કોઈ આગ્રહ એવો નથી કે તમે ભજન છોડી દેજો, કરે છે એટલે ધન્યવાદ છે, મંદિરમાં એટલો સમય તો કાઢે છે ગમ ગપાટા સિવાય, પણ સ્મૃતિ છે ને એ જ ભગવાન સુધી ચોંટાડનારી છે। અનેક જગ્યાએ તમે જો ગજેન્દ્ર મોક્ષની કથા ભાગવતમાં છે। હવે હાથીને શું ભજન કરતા આવડે? પણ ખરા અંતઃકરણથી મન ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરીને જો ભગવાનનું સ્મરણ કરે તો એ ભગવાન અણુ માત્રે દૂર નથી। કોઈ દિવસ એવું આવ્યું કે પ્રહલાદ દર એકાદશી ના ઉપવાસ કરતો તો એવું કઈ સાંભળવા મળ્યું તમને? એની મમ્મી ફરાળ કરી દેવી હતી જ નહીં, એનું રસોડું તો અસુરોનું હતું, એને શું એકાદશીની ખબર હોય? પણ ભગવાનની સ્મૃતિ એને અખંડ રાખી, અખંડ ભગવાનની સ્મૃતિ, અને એનું પરિણામ જુઓ, ભગવાનને થાંભલામાં ઠેરવ્યા તો ભગવાન થાંભલામાંથી પ્રગટ થઈને પણ એ પ્રહલાદની રક્ષા કરી। સ્મૃતિ અતિ આવશ્યક છે, જે કાંઈ કાર્ય કરો એમાં ભગવાનની સ્મૃતિ રાખો, જે કાંઈ કરો એ પહેલાં ભગવાનને સમર્પિત કરો, એટલે ભગવાનને સમર્પિત થયેલું કર્મ નિર્ગુણ બની જાય છે, અને નિર્ગુણ બનેલું કર્મ જ બહુ મોટા ફળને આપનારું બને છે। બહુ સરસ મજાના આમાં આવું જ શીખવેલું છે આખું, તમે થાકતા નથી ને, એમ કંટાળતા નથી ને, તમને લોકની વાર્તાઓ ખપતી હોય તો એ પ્રમાણે કરી જોજો ભગવાન કેવા છે। હવે સ્વવાંછિદાદપ્યધિકમ તદાદદાતિ ફલમક્ષયમ અસદ્દેશાદિ સંબંધાત તદવૈગુણ્યમ ભવેન્ન ચ। સ્વવાંછિદાદપ્યધિતકમ દદાતિ ફલમક્ષયમ, આપણે કદાચ ઈચ્છા કરી હોય ને, ફાયદો કે છે, ફાયદો આવ્યો, આપણે ઈચ્છા કરી હોય કે હું આટલું ભજન કરું તો મને આટલી પ્રાપ્તિ થાય, તો સાવરણી ઋષિને કાર્તિક સ્વામી એમ કહે છે, હે ઋષિ, સ્વવાંછિત પોતે ઈચ્છા કરી હોય
તેનાથી અધિકમ અક્ષયમ ફલમ દદાતી. કેટલા ઉદાર છે ભગવાન જુઓ તો ખરા. કોઈક નોકર તમે રાખ્યો હોય અને એને તમે કીધું હોય કે હું તને મહેનતાણું સાંજ પડતા 200 રૂપિયા આપીશ, અને તમે નોકરને 2000 રૂપિયા આપી દો સાંજ પડતા, ઓલો ઝાલ્યો જલાય. પણ એ 2000 રૂપિયા એ 2 દિન વાપરીને પાછો આવે તમારે કને. ભગવાન કંઈક આવું જ વિચારે છે. ભક્તે ધાર્યું ન હોય એના કરતા પણ અનંત ગણું. પણ અનંત ગણામાં મજાની વાત છે કે અક્ષયમ, ક્યારે નાશ ન થાય ને એવું ફળ આપે છે. આવા ભગવાન છે. જરૂર શું છે, એક ચોટ ભગવાનની સ્મૃતિ સહિત ભગવાનને સર્વસ્વ સમર્પિત કરી દેવાની જરૂર છે. એ નથી તાકાત. આપણી બધાની કલ્પના ભગવાન પાસે માગી માગીને આ જગતના પદાર્થ જ માગી શકીએ, એનાથી વધુ કલ્પના માગતા નથી આવડતો આપને, આવડે જ નહીં. એક લોકની કથા છે ને, ડોસીમાં છાણા વીણતા હતા અને પછી રાજા આવ્યો ને પછી ટોપલો ઉપડેમાં હતો નહીં એટલે સાદા વેશમાં હતો, એટલે ડોસીમાએ કીધું, એ ભગત, રાજાને કપાળમાં ચાંદલો હશે એટલે રાજાને બહુ મજા આવી ગઈ કે મને ભગત કીધું એમ, એટલે ટોપલો ઉપડાવી દીધો. રાજાએ મનોમન વિચાર કર્યો કે મેં આ ડોસીમાનો ટોપલો ઉપડાવી દીધો અને હું આ ડોસીમાને મળ્યો તો આ ડોસીમાનું હવે દુઃખ દૂર થાય એવો કાંઈ ઉપાય કરવો. એટલે રાજા ડોસીમાને કહે છે કે ડોસી, તને ખબર છે હું કોણ છું? ના, હું રાજા છું. ઓહો, સારું કહેવાય. માંગ માંગ, તને જે જોઈએ હું આપું એમ. હવે આપણે ડોસી છીએ ને ભગવાન રાજા છે, આ ચોખ્ખી વાત એ જ છે. એટલે ઓલા ડોસીમાં તો છાણા જ વીણતા હતા એટલે એને શું માગ્યું કે જો તમે રાજા હો ને આપી શકો એવા હો તો આ ગામનો જેટલા પોદરા હોય બધા મારા એમ. આ ગામના પોદરા ઉપર બીજા કોઈનો હક નહીં. કે અવસ્થા હવે ઘેટી થઈ ગઈ છે તે બધા જુવાન જુવાન માણસો પોદરા લઈ જાય છે, તો હું છાણા વિનાની રહું એમ. એટલે આ ગામના બધાએ પોદરા હવે તમે કમ્પેર કરો બોલો. ડોસીએ રાજા ઉપર મૂકી દીધું હોત કે રાજા તમે હવે મારા કરતાં વધારે સમજણા છો, તમને જે મારા માટે યોગ્ય હોય આપી દો, તો કદાચ રાજા એને એકાદ મેલ આપી દે બાજુ અહીંયા ખા પીન મોજ કર અને છેલ્લી જિંદગી સુધારે એમ. એના ગામમાં એકાદો મકાન ને વર્ષાસન બાંધી આપ્યું હોત. પણ શું માગ્યું ડોસીએ? હવે મનોમન નક્કી કરજો, આજુબાજુ વાળાને કહેતા નહીં એમ. આપણામાં ડોસીમાં કાંઈ ફરક ખરો? કાંઈ ખરો? આપણી શક્તિ નથી કે ભગવાન પાસે શું માગવું એ આપણે ખબર જ નથી. એટલે બે હાથ જોડીને ભગવાન એટલું જ કહેવાય, મારા માટે તમને જે સારું લાગતું હોય કરજો, હું તમારા ખોળે બેઠો છું, મારા માટે જે તમને સારું લાગતું હોય તમે કરજો. કારણ કે સોવાંછિતાદપ્યધિકમ દદાતિ ફલમક્ષયમ અસદ્દેશાદિ સંબંધાત તદ વૈગુણ્ય ભવે ન ચ. વળી પાછો ભગવાન સંબંધી જો કર્મ કર્યું હોય ને તો અક્ષય અનંત ગણું ફળને આપનારો. અને બીજી મોટી વાત એ છે કે અસત દેશાદી કે કરીને એમાં કદાચ જો વિઘ્નો આવવાના હોય ને તો એ ટળી જાય અને સારા ફળને આપનારો બની જાય. સરસ મજાની આવી વાતો કરી છો, લગભગ એવા 8-9 શ્લોક છે. આ જ વાત આને દ્રઢ કરે છે અને આપણે દ્રઢ કરવાનું છે. જ્યાં સુધી આનું દ્રઢીકરણ નથી ત્યાં સુધી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને બધાને આત્મનિવેદી કીધા છે. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા, આત્મનિવેદી છે ને નિર્ગુણ છે, ગુણ રહી તો જ થઈ શકે. જો નિર્ગુણનું સરણું સ્વીકારે તો, અને એ ભગવાન છે. એટલે માયાના ગુણે રહિત એવા ભગવાનના સંબંધ કરીને કરેલું કર્મ અનંત ગણા ફળને આપનારું બને છે, નિર્ગુણ બને છે અને ભક્તિ બની જાય છે. યદપ્યમ સ્વકૃત સુકૃતમ તથાપિ પરમાત્મનઃ
साक्षात् संबंधतो ब्रह्मन् भवत्ये वहि महत्तरम्। हे ब्रह्मन्, पोते करेलो भगवत आराधन रूप सत्कर्म बहु टूकू हो, बहु ओछो हो, पण भगवान नी स्मृति सहित करेलो हो तो मोटा फळ ने आपे छे। जो आपड़ा संप्रदाय में अनेक दाखलाओ छे, अनेक दाखला, कोई बड़दे भगवान के संतना राशन पानी उपाड़वा माटे गाडू खींची हो तो एनु कल्याण। संबंध जो जो भगवान नो शब्द होवो जोईए, भगवान ना संबंध माटे जुओ बड़दे करेलु कार्य एने मुक्ति अपावनारू बनी गयो। केटला दाखला छे, अनेक बधा खोलवा जोईए तो अहीं लगभग तो टाइम पूरो थवा आवे एवुं छे। थई वावी मैं जोयुं, मैं कीधुं 5 वागी गया आटली वार में, आज 3 अध्याय पूरा करवाना छे, बीजा में रमीए छे आप। बहु सरस कथा छे, माटे जे कई करो ए भगवान ना संबंध वाळू करो। तमे गाड़ी लो तो पहला भगवान ने आपो, तमे वापरो को हवे जोजो। हवे आपणी बधाई नी क्रिया जोजो, पहला भगवान ने आपो के नथी आपता, ठाकोरजी पधरावो ए भेट मूको के पछी एमने में ठाके नाडियर फोड़ीने पूरो कर दो। ठाकोरजी ने आपो, कोई व्यवसाय नवो चालू करो तो पहला भगवान आवे। कोई मानस पोतानू वाड़ी ले, घर ले, गमे ते काई करे तो सौथी पहलो भगवान। आ तमे कपड़ा पहेरो डायरेक्ट तमे पहेरवा मंडी पड़ो, पहला भगवान ने आपो छो एम डायरेक्ट। ओ आवु ना हाले, हवे फेरफार करजो। हवे घरमां सिंहासन छे ने, ठाकोरजी छे ने, ठाकोरजीने अडाडजो तमे, हे महाराज पहेरो कपड़ा तमे, અને પછી આંખ બંધ કરીને તમને જે ભગવાનને પહેરાવો હોય ને પહેરાવી દેવાના એ। ઘનશ્યામ મહારાજે આ મારું શર્ટ પહેર્યું છે, ટ્રાઉઝર પહેર્યું છે, અને પછી તમે મોજથી પહેરજો, માંદા નહીં થાવ, નિર્ગુણ થઈ ગયા ને વસ્ત્ર। આટલો જ ફેરફાર, માત્ર માણસ વિચારમાં ફેરફાર કરે તો એનું કર્મ ભક્તિ બની જાય છે। મોટા મોટા ધંધા તમે પહેલા ભગવાનને આપો, નાની નાની વાતો આપ તો ભૂલી જાઓ છો। દરેક કાર્યમાં પેલા ભગવાનને જોડજો, દરેક કાર્યમાં જેની સ્મૃતિમાં ભગવાન છે, જેના કાર્યમાં ભગવાન છે, એનું કાર્ય અનંત ગણું બની જાય છે। આ વાસુદેવ મહાત્મ્યનો સિદ્ધાંત જ આ છે, અને એટલા જ માટે આ ઉપાસના કાંડ છે। જોજો જ્યાં જ્યાં ભગવાન જોડાણા છે એ કાર્ય કેવું થયું છે, અને એક એક દ્રષ્ટાંતના એક એક વળાંકને યાદ રાખવા જેવું છે। ઉપરીચર વસુ રાજાનું દ્રષ્ટાંત છે, બહુ અલૌકિક છે, એ આવશે ત્યારે જોશું। પણ ભગવાનનો સંબંધ હોય તો કેટલું અજોડ અને અદ્વિતીય કાર્ય થાય છે। માટે આપણને અહીંયા એટલું જ શીખવે છે કે જે કાંઈ કરો એ ભગવત સંબંધી કરો। પ્રવૃત્તે વા નિવૃત્તે વા તસ્માદ્ ધર્મે સ્થિતૈ નરહિ ઉપાસ્તસ્ય વાસુદેવસ્ત सम्यक सिद्धिम भीम सुभि। बधाय माटे हो, प्रवृत्ते वा निवृत्ते वा, प्रवृत्ति में एटले ग्रस्त होय, प्रवृत्ति धर्म में रहया होय के निवृत्ति धर्म में रहया होय, बधाय माटे उपासना करवा योग्य जो कोई होय तो ये वासुदेव भगवान छे, बीजा कोई नथी। આ તમામ શ્રુતિ સ્મૃતિનો હાર્દ છે, તમામ શ્રુતિ સ્મૃતિનો જેઠ જેટલા સશાસ્ત્ર છે બધા સશાસ્ત્ર છેલ્લે આ જ વાત કરે, અને વાસુદેવ મહાત્માનું એ મહત્વ છે કે પહેલા આ વાત કરે છે, બીજા શાસ્ત્રો છેલ્લે કહેશે અને વાસુદેવ મહાત્મા પહેલે કહેશે। જો આખું ભાગવત તમે સાંભળી જાવ એટલે પહેલા રાજા મહારાજાઓની દ્રષ્ટાંતોની કથાઓ આવે, અને 12મા સ્કંદમાં છે, 11મા સ્કંદમાં છે ભગવાન પોતાને શરણે આવેલા એવા ઉદ્ધવજીને કે આ બધા યાદવોએ જો મારો પ્રસંગ રાખ્યો હોત ને તો બધા ધામમાં પહોંચી ગયા હોત। છેટ 11મા સ્કંદના અંતમાં કહેવો, અને ઘણીક વખત એવું જોઈએ તમે કાંઈ પણ જોતા હો ને તેનો હાર્દ છેલ્લે મળે, એમ આખી વાર્તા પૂરી થઈ જાય પછી છેલ્લે આનો સારાંશ આ હતો। જગત આખામાં એવું જોઈએ, રિઝલ્ટ તો છેલ્લે જ આવે ને, મેચ પૂરી થાય પછી જ ખબર પડે કોણ જીત્યું કોણ હાર્યું। પણ આ વાસુદેવ મહાત્મ્ય એક એવું શાસ્ત્ર છે કે જેનું પરિણામ પહેલું છે,
તમે શું સાંભળવાના છો એ દ્રષ્ટાંતમાં આવશે, પણ આનો હાર્દ સૌથી પહેલો છે, અને હાર્દ એક જ છે, એક લીટીમાં બધાને યાદ રહી જાય છે. શું હાર્દ છે? જે કાંઈ કરો એ કોના માટે કરો? કોના માટે? યાદ રાખજો, પછી ફરી ન જાતા એમ. જે કાંઈ કરો એ કોના માટે કરશો? કેના માટે? તમારું જે કાંઈ છે એ કોનું છે? હવે અમે આવશું ગામડા ફરવા, પછી ના ન કહેતા. જે કાંઈ છે એ ભગવાન માટે છે, જે કાંઈ કરો એ ભગવાન માટે કરો. તમને મનમાં શંકા થતી નથી ને કાંઈ? શાંતિભાઈ, કાંઈ નથી થતી? તમે સાચું બોલો, ધંધો ભગવાન માટે કરો કે તમારા ઘર પરિવાર માટે કરો? કહો હવે, હાલો ઈમાનદારીથી કહેજો. ભગવાન માટે જ ધંધો કરતા હશો તમે તો? મંદિરની આજીવિકા ચાલે, આ સંતો બજાર રોટલા ભેગા થાય, ધંધો એટલે જ કરતા હશો, કેમ લાગે તમને? એટલા માટે એ કીધું છે, પ્રવૃત્તેવા નિવૃત્તેવા, પ્રવૃત્તિ કર્મમાં રહ્યા છો, અને પ્રવૃત્તિ કર્મમાં રહેલાનો ધર્મ છે કે પોતાના પોષ્ય વર્ગનું પાલન કરવું. હવે ધંધો કરો ત્યારે વિચાર એટલો જ ફરાવજો, મહારાજ આ તમારી આજ્ઞાથી ગૃહસ્થ આશ્રમમાં આવ્યો છું, પરિવાર વાળો છું, પોષ્ય વર્ગ પાછળ છે, તો એનું પોષણ કરવું મારી જવાબદારી ફરજ બને છે. તો પ્રભુ આપની ઈચ્છાથી અહીંયા છું, અને એટલા માટે આ વ્યવસાય કરું છું, તમને ભેગા રાખીને કરું છું, ખોટ દેવી હોય તો તમે દેજો, નફો દેવો હોય તો તમે દેજો. એટલે વ્યવસાય છે ને ભક્તિ બની જશે. કેના માટે વ્યવસાય કરો છો તમે? આ પોષ્ય વર્ગ છે એટલે. આમ તો તમને હમુરી હોંશ નથી લગ્ન કરવાની, પણ ભગવાનની ઈચ્છાથી તમને કરવા પડ્યા છે, એવું જ માની લેવું. શું કામ નબળું વિચારી? વિચારી તો ઊંચું જ વિચારી. મારા તમારા લગ્ન થઈ ગયા? પેલા વેલા મહારાજ જયારે આવ્યો ને, મેં કીધું ઋષિ મુનિ બરાબર છે, ક્યારેક દાઢી થોડી થાય ને ક્યારેક કાઢી થાય. એમાં ભગવાન ભેગા રાખજો ને તો દાઢીમાં ઘૂંચાઈ જવાના છો. તો જે કાંઈ થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે, જે કોઈ આશ્રમ મને પ્રાપ્ત થયો છે એ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયો છે. તો ગ્રહસ્થને પોષ્ય વર્ગનું પાલન કરવું, પોષ્ય વર્ગને પાળવો એની સૌથી પહેલી ફરજ છે. બહુ સ્પષ્ટ છે હો, વાસુદેવ મહાત્મ્યના ધર્મમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. ઘરે પોષ્ય વર્ગ હોય અને આ જગતમાં તમને ઘણા દેખાતા હશે, પોષ્ય વર્ગની શું હાલત છે એનું ભાન ન હોય, પણ મંદિરમાં બેસીને ખાલી ભજન જ કરતા હોય, એના ઉપર ભક્તજનો ભગવાન રાજી થતા નથી. પોષ્ય વર્ગ પોતાની ફરજ પહેલા અદા કરે. અગર બાળકો હોય, પરિવાર હોય, એની કદર ન હોય ને આંખ બંધ કરીને ઘનશ્યામ મહારાજને જ સંભાળતા હોય, ઠાકોરજી સામે જ બેઠા હોય, તો કાંઈ ભગવાન શું રોજ ખાવા દેવા આવશે બાળકોને? એ વિચારધારા ખોટી છે, શાસ્ત્રીની નથી. ભજન કરવું આવશ્યક છે, હું ના નથી પાડતો. વળી તમે પાછા બધા જઈને કે હલો ભાઈ મારા ભજનની સામે ના પાડી છે ને, ધંધો જ કરે રાખો રાત દિવસ. બહુ સૂક્ષ્મ સૂક્ષ્મ વસ્તુઓ છે. ગ્રસ્ત માટે સૌથી પહેલી નૈતિક ફરજ છે કે પોતાના પરિવારનું પોષણ કરવું, અને એ ફરજ થકી પોતે દૂર ભાગે, એમાં કાયર બની જાય અને ભજનમાં સુરો બની જતો હોય, તો એ પ્રવૃત્તિ ધર્મને આશરે છે, પણ ધર્મ સ્વીકારે નિવૃત્તિના, તો બીજાના ધર્મમાં એની સુરક્ષા નથી. એટલા માટે સૌથી પહેલી ફરજ પોતે સમજે અને એ પ્રમાણે કાર્ય કરે, અને પ્રવૃત્તિમાંય એ ભગવાનને ભેગા રાખે, વ્યવસાયમાંય ભગવાનને ભેગા રાખે, તો જ એનું કાર્ય અનંત ગણું ફળને આપનારું થાય છે, નહીં તો થતું નથી. યો વાસુદેવો ભગવાન નિત્યમ બ્રહ્મપુરે સ્થિતઃ. હવે ભગવાનનું ધામ બતાવે છે, ભગવાન ક્યાં છે. યો વાસુદેવો ભગવાન નિત્ય બ્રહ્મપુરે સ્થિતઃ દાક્ષાયણ્યમાં વિરાસિત ધર્મલોકહિતાય સહ. ભગવાનનો એક અવતાર થાય છે અહીંયા, કે આ ભગવાન વાસુદેવ હંમેશા પોતાના બ્રહ્મપુર સ્થાનને વિશે સ્થિર રહ્યા છે. બ્રહ્મપુર ધામમાં ભગવાન કાયમ છે,
પણ આખ ભગવાન જ્યારે જેવી જરૂર પડે તેવી રીતે આ ભૂમંડળમાં પ્રગટ થાય છે. તો થયા છે કેવી રીતે? દાક્ષાયણ્ય આવિરાસી ધર્મ લોક હિતાય સહ સહ. તે ભગવાન કે જે બ્રહ્મપુર ધામમાં બેઠા છે તે ભગવાન આ લોકને વિશે ધર્મદેવ થકી દાક્ષાયણી દક્ષ પ્રજાપતિની પુત્રી મૂર્તિદેવી એનામાંથી પ્રગટ થયા છે. સેના માટે? લોકહિતાય સહ. લોકના હિત માટે ભગવાન પ્રગટ થયા છે. કૃતે યુગે દ્વિજવર પુરા સ્વાયંભુ અંતરે નરો નારાયણશ્ચેતિ દિરૂપ પ્રાદુરાસ. ભગવાન પ્રગટ થયા એનો સમય બતાવે છે, કાળ બતાવે છે. તો પહેલા તો સ્વયંભુ મન્વંતરમાં વર્તતા સતયુગમાં નારાયણ અને નર આ બે રૂપે ભગવાન પ્રગટ થયા છે. બોલો નર નારાયણ ભગવાન. હવે આમાં મોટા કોણ ને નાના કોણ, તો એના માટે પણ સ્મૃતિમાં બહુ ચોખ્ખોટ આપી છે. જ્યેષ્ઠો નારાયણ સ્તત્ર નરસ્તસ્યાનુજ સુવૃદઃ. આમાં મોટા છે એ નારાયણ છે અને નાના છે એ નર છે, એના અનુજ છે. લોકના કલ્યાણ માટે આ ભગવાન પ્રગટ થયા છે. ધર્માશ્રમા તપસ્તપ્તો ક્ષેમાય નૃણામ ભુવિ નર નારાયણ તૌ ચ બદર્યાશ્રમમીયતુ. આ ભગવાન ભગવાન નર અને નારાયણ ધર્મ અને મૂર્તિદેવી થકી પ્રગટ થઈ અને નૃણામ ભુવિ નૃણાયમ પૃથ્વી ઉપર રહેલા મનુષ્યના ક્ષેમાય કલ્યાણ માટે તપસ્તપ્તુમ તપ કરવા માટે બદ્રિક આશ્રમમાં આવ્યા છે. બહુ ધ્યાન રાખજો, પ્રગટ બદ્રિક આશ્રમમાં નથી થયા પણ આવ્યા છે તપ કરવા માટે. અને ત્યાં ભગવાન નર નારાયણ રહ્યા છે. નર મોટા છે, નારાયણ નાના છે. આમાંય બહુ સરસ મજાની વાત કહી છે. જગતના કારણભૂત લોકોના નાથ, લોકોનું રક્ષણ કરવામાં સમર્થ એવા ભગવાન તપે કરીને કૃષ્ણમૂર્તિ છે. કૃષ્ણ એટલે સુકાયેલા, પાતળું જેમનું શરીર છે, ઉઘાડી નાડીઓ દેખાઈ રહી છે. પોતાના સાહજિક તેજને લીધે દેવતાઓને પણ તેમની ઈચ્છા વિના દર્શન થતા નથી, એટલું ભગવાનમાં તેજ છે. યસ્ય પ્રસાદમ કુરવાતે સવૈતો દ્રષ્ટુ અર્હતિ શક્યંતે નાન્યથા દ્રષ્ટુ મપી તદ્ધામ વાસિનઃ. હવે આ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા બદ્રિક આશ્રમ વાસીઓને હોય ને તો એમને થતા નથી. તો કોને દર્શન થાય છે ભગવાનના? યસ્ય પ્રસાદમ કુરવાતે, જેના ઉપર ભગવાન પોતાની પ્રસન્નતા વરસાવે છે, પોતાનો અનુગ્રહ વરસાવે છે. યા તો ભગવાન પોતે ઈચ્છા કરે છે કે મારા દર્શન આને થાવ, એને જ ભગવાનના દર્શન થાય છે, બીજા કોઈને થતા નથી. આવું તો અલૌકિક ધામ છે. ઘણા કહે કે બદ્રિક આશ્રમ ક્યાં આવ્યું, એમ આ લોકમાં જ આવ્યું, દેખાતું નથી તે ન દેખાય. એ ધામના વાસીઓને ભગવાનના દર્શન જો ભગવાનની ઈચ્છા હોય તો નથી, ન હોય તો નથી થતા, તો પછી અન્ય લોકોની તો વાત જ ક્યાં કરવી. પણ અહીંયા એક મંગલ વાત, એક અદ્ભુત વાત. એકદા નારદો યોગી તાભ્યામેવ દિદૃક્ષિતઃ અંતરાત્મતયા ચાંત હૃદયે પિ પ્રચોદિતઃ. નારદજીના અંતર આત્મામાં એવી સ્મૃતિ થઈ કે લાવ, હું ભગવાન નર અને નારાયણના દર્શન કરવા માટે બદ્રિક આશ્રમ. ભગવાન દ્વારા પ્રેરાયેલા, સંકલ્પાયેલા એ નારદજી. આ બહુ અદ્ભુત શબ્દ છે. ઘણીક વખત આપણે એવા સરસ મજાના વિચાર આવે કે જે વિચાર આપણી જિંદગીમાં આપણને ક્યારે ન આવવા જોઈએ, એવા વિચાર આવી જાય ત્યારે સમજી લેવું કે આ ભગવાને આપણને પ્રેરણા કરી છે.
ઘણીક વખત આપણા હાથે એવું સરસ મજાનું ભગવાન કાર્ય કરતા હોય કે જે કાર્યની આપણને કલ્પનાય ન હોય. નારદજી તો ક્યાંક હરતા ફરતા હશે, પણ એના મનની અંદર એવો સંકલ્પ થયો કે લાવ હું ભગવાન નર અને નારાયણના દર્શન કરી આવું. તો આ સંકલ્પ, આ પ્રેરણા એ ભગવાનને જ કરાવી છે. મેરો રમહા ગિરે શૃંગા સદ્યો ગગન વર્તમના તમ દેવ માગમદ બ્રહ્મન બદર્યાશ્રમ સંગનિતમ. મેરુ પર્વતમાં નારદજી ફરતા હતા. તમે જોયું મેરુ પર્વત? આ બ્રહ્માંડમાં જ છે. અમે એક વખત લંડનમાં હતા ને, તો ભાગવત યુવાનો સ્ટેનમોન મંદિરમાં દર ગુરુવારે યુવાનો ભેગા થઈને ભાગવત વાંચે. ભાગવતમાં એક એવી સરસ મજાની કથા છે. એક રાજા હતા, હું નામ અત્યારે રાખું છું એટલે ખબર પડી જશે, તમે પછી જવાબ આપજો. એક રાજા હતા, એ રાજા મૃગિયા કરવા માટે નીકળ્યા અને મૃગિયા કરતા કરતા રાત્રે અંધારું થઈ ગયું, એટલે દિવસ આથમી ગયો એટલે અંધારું થયું. પછી રાજાને મનમાં એવું થયું કે મારા રાજ્યમાં અંધારું, મારે અંધારું ન જોઈએ, એટલે એને મોટો રથ બનાવ્યો, સૂર્યના જેવો દેદીપ્યમાન પ્રકાશવાળો રથ. તમને રાજા યાદ આવ્યા? વાંધો નહીં, ચાર અક્ષરનું નામ છે, ક્યાંય કાનો માતર નથી, બહુ સિમ્પલ નામ છે. એ રાજાએ દેદીપ્યમાન રથ બનાવ્યો અને મેરુ પર્વતને રાજાએ આંટા માર્યા. તો એ રથના પ્રતાપથી, રથના તેજથી આખા બ્રહ્માંડમાં કે અંધારું ન મળે, અંજવાળું અંજવાળું. હવે આ પાંચ દિવસ સૂર્યનારાયણ ઉગતા ઉગતા રહી જાય, રાત ન થાય તો આપણી હાલત કેવી થઈ જાય? આમ હાંજ પડતા બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય, પણ રાતે હુવા મળી જાય એટલે સવારે પાછા ફ્રેશ થઈ જાય એમ. પછી બ્રહ્માદિક દેવતાઓએ સમજાવ્યા, અરે પ્રિયવર્ત, આ તું શું કરે છે, આ તું શું કરે છે? આ જગતના કલ્યાણ માટે સૂર્યનું આથમવું ને સૂર્યનું ઉગવું છે, પણ પિતામહ હું તો આ મારી પ્રજાને સુખી કરવા માટે. અરે તું પૂછ પ્રજાને પેલા સુખી છે કે દુખી છે. એટલે પ્રિયવર્ત રથમાંથી ઉતર્યો, પ્રજાને પૂછ્યું, અરે હુવા નથી મળતું, શું આ કોઈ અંધારું કરે તો હુવા મળે ને? એટલે પ્રિયવર્તને થયું કે આ ખરેખર મોટી ભૂલ થઈ ગઈ. એટલે રથ બધું હંકોલી મળ્યું, કમઠાણ બધા બંધ કરી દીધા, અને રાજ્યમાં પાછો આવ્યો ત્યારે એને જોવા મળ્યું કે મારા રથના પૈડા જ્યાં ચાલ્યા ત્યાં તો મોટા મોટા સમુદ્ર બની ગયા, અને જ્યાં રથની ધરી રહી એટલે કે રથ ન ચાલ્યો ત્યાં સાત દ્વીપો બની ગયા. હવે એમાં એલું એક આપણી પૃથ્વી છે, તો એનો અર્થ એવો થયો કે પ્રિયવર્તે, રાજા ખબર પડી ને તમને, એ પ્રિયવર્તે મેરુ પર્વતને સાત આંટા માર્યા. મને પ્રશ્ન પૂછાણો એટલે હું તો હલવાઈ ગયો. તો એ મેરુ પર્વત આ પૃથ્વી ઉપર જ છે કે બહાર છે, કહો હવે? કે કાં તો એમ કહી દેવું પડે કે આ કટકો થઈને બ્રહ્માંડ જુદું થઈ ગયું. આ મેરુ પર્વત આ બ્રહ્માંડનો જ છે, પણ જેવી રીતે બદ્રિકાશ્રમ દેખાતું નથી ને મેરુ દેખાતો નથી. એ મેરુ પર્વતમાં રહેલા નારદજી ત્યાંથી સીધા જ ગગન વર્તમના એટલે આકાશ માર્ગે, હે સાવરણી, સીધા જ બદ્રિકાશ્રમ આવ્યા છે. બદ્રિકાશ્રમ આવીને એમને જોયું તો ભગવાન નર અને નારાયણ એ પોતાનો આહનિક વિધિ કરી રહ્યા છે. બ્રાહ્મણ છે ને, એટલે બ્રાહ્મણનો આહનિક વિધિ આવે, એટલે સાંજ સવાર પિતૃઓને તર્પણ કરે, સંધ્યા વંદન કરે, ગાયત્રી પૂજન કરે. આવું બધું જોઈ અને નારદજીના મનમાં કુતૂહલ થયું છે, આશ્ચર્ય થયું છે. અહો એતદ જગત પૂજ્યા ઈશ્વરો સર્વદેહિનામ એતો હિ પરમં બ્રહ્મ કાનયો રાહનિક ક્રિયા. ઓહો, આ તો સમગ્ર જગતના માતા પિતા છે, આ ભગવાન સ્વયં છે, આ પોતે પરમ બ્રહ્મ છે, તો પછી આને આહનિક વિધિની જરૂર શું છે? મોટું આશ્ચર્ય છે. પિતરૌ સર્વભૂતાનામ દેવતાનામ ચ દૈવતમ, કેવા છે
सर्वभूत प्राणी मात्रना पितरौ, पितरौ शब्द माता ने पिता एने पितरौ कहेवाय, भूत प्राणी मात्रना माता पिता आ छे स्वयं, सर्व देवताओं ना पण आ देवता छे, काम देवताओं तो यजतः पितृन वै तौ महामति। जारे समग्र जीव प्राणी मात्रना माता पिता होय तो एने कया पितरोनु तर्पण करवानु होय, समग्र देवताओं ने उपास्य इष्ट देव जो आ होय तो एने पछी कया देवतानु यजन करवानु होय, कोनु तर्पण करवानु होय, आ मोटो प्रश्न छे। એટલે આ શું કરે છે ભગવાનને પૂછશું, કાલે પૂછી અત્યારે રહેવા દે। એટલે કાલે નારદજી નારાયણ ભગવાનને પૂછશે, પણ એટલું તો ખબર પડી ને નારદજી શું માને છે, નારદજી શું માને છે જુઓ, ફરી તમને કહું, પિતરૌ સર્વભૂતાનામ દેવતાનામ ચ દૈવતમ। આ નર અને નારાયણ જે છે તે સર્વભૂત પ્રાણી માત્રના માતા પિતા છે, તમામ દેવતાઓના દેવ છે। બહુ ક્લિયર કરજો તમે ચિત્ર, હું શું કહેવા માંગુ છું તમે સમજી ગયા હશો। આ એ જ નર અને નારાયણ છે કે જે સ્વામી નારાયણ છે, આ એ જ નર અને નારાયણ છે કે જે શ્રી કૃષ્ણ છે, આ એ જ નર અને નારાયણ છે કે જેને વાસુદેવ કીધા છે, આ એ જ નર અને નારાયણ છે કે જેને પરબ્રહ્મ પુરુષોત્તમ સાક્ષાત નારાયણ કીધા છે, કાંઈ ફેર નથી। કોઈ લોકમાં હલકી વાતો થતી હોય તો વાસુદેવ મહાત્મ્યને ઉડાડે છે। નારદજી કહે છે, કોઈ સ્વામિનારાયણના સાધુ નથી કહેતા, વ્યાસજીની કલમે લખાયું છે, એટલા માટે બહુ ચિત્ર સ્પષ્ટ કરજો। આ નર અને નારાયણ ઋષિ છે એ ભાવ કાઢી નાખજો। અષ્ટકમાં બધા બોલ છે ઋષિ રૂપ ત્વયા ધૃતા, તમે ઋષિ રૂપ ધારણ કર્યો છે, અને કોઈ એવો અલ્પ બુદ્ધિ માણસ એ તમને નરાકૃતિ માને ઋષિ રૂપમાં ધારણ કરે તો સતતમ ભવેશ્ચ નારકી, નરકી બની જાય છે। એટલા માટે ચિત્ર બહુ ક્લિયર કરજો। જો ભગવાન નર અને નારાયણની ઉત્પત્તિ થઈ ત્યારે પણ કીધું આ ભગવાન કોણ છે, તો બ્રહ્મપુર સ્થાનને વિશે જે સ્થિર છે એ ભગવાન જ અહીંયા ધર્મ અને દાક્ષાયણી એટલે કે મૂર્તિ દેવી થકી પ્રગટ થયા છે, અને એ જ ભગવાન અત્યારે પિત્રોનું તર્પણ કરતા જોઈ અને નારદજીના મનની અંદર શંકા થઈ છે કે આ કોનું તર્પણ કરતા હશે। ઇતિ સંચિત્ય મનસા ભક્તૌ નારાયણસ્ય સહ તત્સમીપમુપેત્યાથ તસ્થૌ નત્વા કૃતાંજલિ। નારદજી નારાયણ ભગવાનની સામે આવ્યા છે, બે હાથ જોડ્યા, નમસ્કાર કર્યા, અને ભગવાનને નમસ્કાર કરીને હવે પ્રાર્થના કરે છે। એ પ્રાર્થના આપણે આવતીકાલે સાંભળીશું, અત્યારે અહીં જ ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે વિરામ કરીશું આ સત્રને। इति श्री स्कंद पुराणे विष्णु खंडे श्री वासुदेव महात्मे आत्यंतिक श्रेय साधन निरूपण नामा द्वितीयो अध्याय। सहजानंद स्वामी महाराज ने, श्री घनश्याम महाराज ने, श्री स्वामी नारायण भगवान ने। દરેક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। વાસુદેવ મહાત્માની કથા ભક્તો આપણે સાંભળી રહ્યા છીએ। જ્યાં ગરમી ઓછી થવા માંડે, તાપ ઘટે, હવા આવે, જ્યાં કથાની બરાબર જમાવટ ચાલુ થાય અને સાંભળવામાં મજા આવે, ત્યાં સમય મર્યાદા આવીને ઊભો રહે। વાસુદેવ મહાત્માની કથા વક્તાશ્રીએ એમ કીધું, આપણને ખબર નથી, આપણા જીવનમાં આ કથા વણાયેલી છે। વાસુદેવ મહાત્માની કથાનો એક જ હાર્દ આવશે દરેક અધ્યાયોમાં છેડા સુધીમાં, તમે જે કંઈ કરો, પ્રવૃત્તિ સંબંધી કર્મ કરો કે નિવૃત્તિ સંબંધી કર્મ કરો,
भगवान ने भेगा राखी ने करो, जे कई करशो महाफल मळशे, अविनाशी फल मळशे, आलोक में सुख अने परलोक में सुख है, भगवान ने भेगा राखी ने करशो। एमां नाने भाई तमने कोई सामे हरिभक्त मळे त्यारे तमे एनी साथे पहला जय स्वामीनारायण बोलो छो, रिवाज एक गड़थुती में आ संस्कार छे, सुकाम जय स्वामीनारायण बोलो, बाल में चांदलो ने कंठ में कंठी सुकाम राखो छो, घरे मकान बनावो मकान में तमे मंदिर बनावो छो, भगवान थाळ जमे आरती बोलाय पूजा थाय सुकाम। अने आ गुरुजी भाई अमे इंदौर में जाए, इंदौर में पधरामणी जी हरिभक्त ने घरे हो, नाण भाई हो तो भले ने जे हो एना घरे संतो पधरामणी आवे, भगवान आवे, ठाकुर जी आवे, एटले घरे अन्नकूट दाय अन्नकूट, इंदौर में रिवाज ज छे, भगवान आवे संतो नी जोड़े त्यारे घरे अन्नकूट बनावे बेनो, सुकाम आ आपड़ा जीवन में भगवान स्वामीनारायण वणायेला छे। तमे धंधो करो धर्मादो काटो, हमणा अमे घडाणी नाम धर्मादो लेवा माटे संतो गामडे फरवा गया था, घडाणी में गया ना धर्मादो हरिभक्त दीधो, जे बारे रहेतो एनी वात जुदी छे, पण अहीं स्थानिक जे गामडामां हरिभक्तो खेडूत नानो वर्ग रहे छे ए लोको जे धर्मादो आयो ना, एक लाख थी ऊपर नरना देव नो धर्मादो काढ्यो, केटलो एक लाख थी ऊपर हो, आ गड़ाड़ी ना हरिभक्त नी वात करो, आ वर्षे अमे हमणा बे महीना पहला फरवा गया एनी वात करूँ, मारे जे हरिभक्त रहे छे ए तो देज छे धर्मादो, पण नानो वर्ग छे खेडूत वर्ग, सुकाम आ धर्मादो सुकाम आटलो बधो, अमारा धंधामां पण अमारा भगवान बैठा छे, वणायेलू छे वासुदेव महात्मा अपना जीवन में। आ तमारी समाज कई समाज कहवाय, सुकाम भाई स्वामीनारायण समाज, कोई कहतु नहीं, कोई कहसे आ लेवा पटेल समाज, कोई कहसे सत्संग समाज, कोई कह फलाणी समाज, कोई फलाणी लवाणा समाज, के आ समाज के आहिर समाज, पण एक आ समाज एवी है कि स्वामीनारायण समाज छे वात नहीं। सुकाम भाई स्वामीनारायण नाम समाज, समाज नाम नाखू नाम नामकरण छे एमां पण स्वामीनारायण, सुकाम स्वामीनारायण, नानजी भाई आ भूल नथी करी, किंजी भाई सुकाम स्वामीनारायण आटलू नाम, समाजनुं नामकरण एमां पण स्वामीनारायण, घरे मकान बनाव्यो ऊपर भे स्वामीनारायण मकाननुं नाम, धंधा करो तमे मिलो नाखो मिलो में मिलनो पण हरिकृष्ण सो मिल स्वामीनारायण सो मिल, सुकाम भाई आ तमने खबर नथी आ वासुदेव महात्मा अपना जीवन में वणायेलो छे। भक्तो जाजी वात नहीं कहूँ तमने जे अहीं बेसाड़िया छे ई जग्या केवी छे ई जरा वात करी दो, कई जगह तमने आ बेसाड़िया छे, कई जगह आपणी वासुदेव महात्मा की कथा चाली रही छे, आ बाजू नजर नाखशो ना हमीर सरोवर छे, बहु ऐतिहासिक सरोवर छे, आ पवित्र सरोवर छे, आनो खूब महिमा छे, अने भगवान स्वामीनारायणे आ सरोवर में संतोनी नंद संतोनी जोड़े स्नान करेलू छे, संदासजीए डूबकी मारी बद्रिकाश्रम में निकल्या छे, आ सरोवर छे खूब महिमा छे, एना किनारे बैठा छो, आ बाजू नजर नाखशो भगवान स्वामीनारायणे जे जगह नारायण देवनी प्रतिष्ठा करी छे, उत्सव समया कर्या छे, खूब नंद संतो रहीने ज्यां भजन करेलू छे ए मंदिर छे, पाछड़ जगह नजर नाखशो मंदिरनी पाछड़ एक वहड़ छे ज्यां मुक्तानंद स्वामी ने देवान स्वामी, आ बाजू में ज मंदिरनी पाछड़ ज वहड़ छे, दर्शन करवा जाजो, आ जी जगह तमे बैठा छो ने चारे बाजू तीर्थ छे भक्तो, पाछड़ वहड़ छे, लॉज थी रामानंद स्वामीए मुक्तानंद स्वामी ने देवानंद स्वामी ने मूक्या के जाओ कच्छ में विद्याभ्यास करवा माटे संस्कृत नो, रामानंद स्वामीनी आज्ञा थी मुक्तानंद स्वामी देवानंद स्वामी अहीं आवीने अभ्यास करता था, सुंदरजी सुतारनुं मकान हतुं पण आंगणामां वड हतो, वडमां भूतावळो बहु रहेता था, एटले कोई माणस मकानमां रही न सके,
त्यारे मुक्तानंद स्वामीए मांगणी करी मकान माटे, त्यारे सुंदरजी सुतारे कीधुं, स्वामी मकान तो नवगलू छे पण आंगणामां वड छे ने वडमां भूतावळो रहे छे एनी बहु बीक लागे छे। मुक्तानंद स्वामी के ई तो मरेला कहेवाय, एनी अमने बीक नथी, पण अमे जे धर्मशाळामां रही छे ने, जे अमारे आवीने बेनो पगे पड़े छे एनी बीक लागे। जीवतानी बीक लागे, मरेलानी बीक नथी लागती, भूतो तो मरेला छे। सुंदरजी सुतारे विचार करे, आ शू भूत ने बीक नथी लागती? उतारो आपी हो, मध्य रात्रि नो समय, वड ऊपर थी सैकड़ों भूतावड़ो हेठा उतरिया। मुक्तान स्वामी पानी छाटियो, कीधु तमे भूत केम थया छो? मनुष्य जन्म मळ्यो, अमारा जीवन में कोई सारा काम न थया एटले भूत थया छी। मुक्तान स्वामी पानी छाटी बद्रिकाश्रम में मोकली दीधा, अने एज वड में कोई भूत न रह्यो। सवारना समय में हीरजी सुतार ने सिंदरजी सुतार गंगाराम मल आवीने जोयो, आ वडमांथी भूतावड़ो चालीने चाले गया, संत में आटली ताकत? अने पछी पायो नाख्यो सत्संगनो, ए गंगाराम मल, ए सुंदरजी सुतार वर्तमान धरावीने आ संतो पासे कंठी बांधी छे, ई आ जे आ कच्छना सत्संगनो मेन पायो जो रपाणो होय, ई आ ठेकाणो आ वडलो छे, ज्यां भूतावळોને કાઢ્યા, જ્યાં કચ્છના હરિભક્તો જ્યાં સ્વામિનારાયણનું નામ નહોતા જાણતા, ત્યાં વર્તમાન ધરાવી કચ્છના ભક્તોને મુક્તાન સ્વામી સત્સંગ કરાવ્યો, એ આ પાછળની જગ્યા છે, મંદિરના પાછળના ભાગમાં વડલો છે। ભક્તો જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે અડકે પડકે દર્શન કરજો। મંદિરની પાછળ જાશો ને મહાદેવ છે, એ ઝૂંપડામાં બેઠા જ ભગવાન સ્વામિનારાયણે પૂજા કરી છે। રામાનંદ સ્વામી જ્યારે કચ્છમાં આવતા ત્યારે એ બાજુમાં રામવાડો, ત્યાં રામાનંદ સ્વામી ઉતરતા, એટલે ચારે બાજુ બધા તીર્થ સ્થળ છે। વચમાં તમને બેસાડી અને વાસુદેવ મહાત્માની કથા તમને સંભળાવી છે ભક્તો, અદ્ભુત આ જગ્યા છે। અહીંયા કને સાંગજોગી બહેનો ખૂબ તપ વ્રત ભજન કરેલું છે। આ મંદિર હતું પહેલાં, ભૂકંપ પહેલાં બહેનોએ ખૂબ તપસ્રાવ કરી છે, આ સ્થાનમાં રહીને, એવા પવિત્ર દિવ્ય સ્થાનમાં રહી વાસુદેવ મહાત્માની કથા ભક્તો આપણે સાંભળી રહ્યા છીએ। અને વાસુદેવ મહાત્મા ભક્તો અદ્ભુત ગ્રંથ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એમ બોલે કે વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ નથી, ત્યારે વાસુદેવ મહાત્મામાં શું હશે એ 5 દિવસ તમે કથા બેસીને સાંભળશો ને, એ જણાઈ જશે કે વાસુદેવ મહાત્મામાં શું ભર્યું છે। ભક્તો હું એમ કહેવા માગું છું, વાસુદેવ મહાત્મામાં દેહના દુઃખ સુખ સામો ન જોજો, પણ આવી અદ્ભુત દિવ્ય લાભ આપણને મળ્યો છે આવી પવિત્ર જગ્યામાં બેસીને કથા સાંભળવાનો। એ કથા સાંભળવાનો પેલો લાભ લેજો, દેહના દુઃખ સામુ જો, દુઃખ સુખ સામુ જોશો ના, ભુજમાં ગયા તો આમ સેવા નથી, આમ એ ન જોજો, કાંઈ કથા સાંભળવા મળી કે નહીં, દિવ્ય લાભ મળ્યો છે એ જોજો ભક્તો, પરમાનંદ આવશે। ખૂબ ધન્યવાદ છે ગડાણીના હરિભક્તોને, અમને ખૂબ આનંદ છે કે આ વાસુદેવ મહાત્માનો ગ્રંથ એને એ નિર્ણય લીધો કે આપણે આ કથા, આ ગ્રંથની કથા સાંભળવી છે। એક એક શ્લોક ઉપર કથા ચાલી રહી છે ભક્તો, એક એક શ્લોક, અન્ય કોઈ ઇતર કોઈ વાતો નથી, જે કાંઈ વાતો છે એ વાસુદેવ મહાત્માની વાતો છે। એક એક શ્લોક ઉપર કથા આ ભક્તો તમને ક્યાંય સાંભળવા ન મળે। અમારા સ્વામી કે મારે બીજી કોઈ વાતો નથી કરી વાસુદેવમાં, છે અંદર જે છે એ જ હરિભક્તોને દેવું છે, દેશી ઘી દેવું છે, બીજું કાંઈ દેવું નથી ભક્તો। એવી અદ્ભુત કથા આપણે 5 દિવસ સુધી સાંભળશું, આ પૂરેપૂરો કથાનો તમે લાભ લેજો, મહારાજ આપણા ઉપર રાજી થશે ને આપણને આ લોકનું સુખ અને પરલોકનું સુખ આમાંથી આપણને સાંપડશે, બસ જાજુ કેવું નથી। તો બંને પરિવાર છે, ભાવાણી પરિવાર અને ગોગારી પરિવાર, જો કે આ કથાના મુખ્ય યજમાનો છે, સિવાય ગડાણીના તમામ હરિભક્તોને વિનંતી છે, આરતીમાં પૂરેપૂરો લાભ લેજો। અત્યારે અહીં કથાને વિરામ, શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ સદગુરુ સ્વામી પ્રભુ જય, સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ, સજાનંદ દયાળુ
ગણિત નર નર નિત્યા નિત્યા નાઉતમ લેલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અનજટ ધીરત ચરણે અનજટ ધીરત ચરણે કોટિ ગયા કાજે પુરુષોત્તમ બ્રહ્મ ઘટનો જે દર્શન કરજે પ્રભુ જે દર્શન કરજે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી કુટુંબ જય દાદર જય વચન કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી દીધી ઓમ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ બળવંત પ્રભુ નામી ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા